યસ ફ્રેન્ડ્સ સ્વાગત છે સાથીઓ આપનું બુકબડના ઓનલાઈન મંચ પર તો આપ સૌ વિદ્યાર્થી જાણો છો એમ આપણે મુખ્ય પરીક્ષાના સંદર્ભે એક નવી સિરીઝ લાવી રહ્યા છીએ આપણો એકમાત્ર હેતુ છે કે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય અને આ મુખ્ય પરીક્ષાને લગતો જે ડર છે એ દૂર થાય એ લખી શકે એ પ્રેક્ટિસ કરી શકે તો આ અમારા પ્રયત્નની અંદર તમારા સાથ સહકારની અમને અપેક્ષા રહેશે આપણી વાતને આપણે આગળ વધારીએ એ પહેલાં આ વિડીયોની લિંક જે છે એને આપણે આપણા મિત્ર વર્તુળની અંદર શેર કરશું જેથી કરીને વધુ લોકોને આનો લાભ મળી શકે આજના લેક્ચરનો પૂરો તમે સેશન જે છે એને માણશો સમજશો એટલે તમને ખ્યાલ આવશે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા અને કરાવતા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે એ બધાને મેઇન્સ લખવા અંગે જે આન્સર જે છે એની એક જે શોર્ટકટ કી કહીએ આપણે જેને આપણે કી નોટ શબ્દ વાપરશું એ કઈ રીતે બનાવવી અથવા તો મેઇન્સના સંદર્ભે રફ વર્ક કઈ રીતે કરવું એનો એક રોડમેપ મળતો જોવા મળશે અહીંયા આપણે એક એવા કન્સેપ્ટથી ચાલવા જઈ રહ્યા છીએ કે એક પ્રશ્ન લેશું એને પૂરો ડિટેલથી આપણે સોલ્યુશન કરાવશું સેશનના અંતમાં એક પ્રશ્ન તમને પ્રેક્ટિસ માટે આપશું જેને લખીને પ્રેક્ટિસ કરીને તમારે અહીંથી સમજેલી વાત તમારા વિચારો સારી સારી રેફરન્સ બુકો આપણને જો જોવા મળે ત્યાંથી તથ્યો જે એને લઈને લખીને એને તમારે અમારા સુધી વોટ્સઅપના માધ્યમથી પહોંચાડવાના રહેશે જેનું સચોટ અને નિષ્પક્ષ મૂલ્યાંકન જે શિક્ષક કેવો હોવો જોઈએ તો કે ભાઈ એ વિદ્યાર્થીને નથી ઓળખતો માત્ર એની ઉત્તર વહીને જ ઓળખે છે એ રીતેનું વાસ્તવિક મૂલ્યાંકન શું થવું જોઈએ એને જાણીને સમજીને તમે ઓર તમારી પ્રેક્ટિસ ઘેરી બનાવી શકો એવો અમારો આ એક પ્રયાસ જોવા મળે આગ્નિપદ સિરીઝનો આ હેતુ છે તો આશા રાખું વધુમાં વધુ વિદ્યાર્થીઓ આનો લાભ લે અને અન્ય વિદ્યાર્થી સુધી પણ અમારી આ વાતને પહોંચાડવામાં નાનકડો સહયોગ આપે આ લિંક જે છે એને શેર કરે સૌથી પહેલાં મને એ જણાવી દો કે મારો અવાજ તમારા સુધી પ્રોપર પહોંચી રહ્યો છે સ્ક્રીન બરાબર દેખાય છે તો આપણી વાતને હવે આપણે ટુ ધ પોઈન્ટ લઈ જઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવો હોઈ શકે પ્રશ્ન પ્રશ્ન લખવા માટે કેવા શબ્દોની જરૂરિયાત છે અમે જે પ્રશ્નોને ચેક કરીએ એમાં કેવી વિદ્યાર્થીની ભૂલો ધ્યાને આવી છે એ ભૂલોને પણ અહીંયા તમારી સામે અમે ફોટાના માધ્યમથી મૂકીએ જેથી કરીને તમે સમજી શકો કે ભાઈ એ ભૂલ રિપીટ આપણેથી થવી જોઈએ નહીં ઓકે એટલે પૂરા અંત સુધી જોડાયેલા રહેજો એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે શોર્ટકટ કી બનાવવી કી નોટ્સ તૈયાર કરવા શબ્દોની અંદર એને ઢાળવું અને કેવી ભૂલ થાય છે એની ભૂલને કઈ રીતે સમજવી આ બધી જ વસ્તુનું આજે અહીંયા સ્પષ્ટીકરણ થતું જોવા મળશે તો કઈ રીતે પ્રશ્ન લખવો જવાબ લખવો એની વાત જે છે એ આપણે થોડી પછી કરીએ પહેલા પ્રશ્ન જે છે એને એક જોઈ લઈએ કે ભાઈ આ પ્રશ્નને આપણે કઈ રીતે સમજવાનો રેડી પછી હું તમને એને લગતો પૂરો રોડમેપ જે છે એ સમજાવું છું ચલો તો અહીંયા સૌથી પહેલાં આપણી સામે એક પ્રશ્ન જોવા મળે છે જેમાં હાલ આપણે જે વિષય લીધો છે એ વિષય કહેશું આપણે આર્થિક ભૂગોળ હાલમાં આપણને ભારતની અંદર વધતું વધતું આ આ શહેરીકરણ વધતા ખનીજના ખનન આ બધા મુદ્દાઓ જે છે એને ધ્યાને લઈને આપણે એને ટચ થતા હોય એવા પ્રશ્નો લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પહેલા નંબરના પ્રશ્ન પર આપણે જઈએ ફસ્ટ નંબર આપણને જોવા મળે છે વિષય કીધું આપણે ભૂગોળ અને ભૂગોળની અંદર પણ આર્થિક ભૂગોળ આપણે કહીશું તો આવી રીતે તમને એક પીડીએફ જે છે એ પણ ઘરે આપવામાં આવશે ટેલિગ્રામમાં તમે એને પ્રિન્ટ કઢાવી શકશો ટેલિગ્રામના માધ્યમથી અને તમારી પ્રેક્ટિસ જે છે એ આ કોરા પેજ ઉપર આની ઉપર તમે લખવા સમજવાનો પ્રયત્ન કરી શકો મતલબ કે પૂરેપૂરી ડિઝાઇન આપણે તૈયાર કરી શકીએ વિદ્યાર્થીઓને મદદ થઈ શકીએ એમ પ્રશ્ન આપણને સૌથી પહેલો જોવા મળે છે કે ભારતીય અર્થતંત્ર તેમજ દેશના વાસ્તવિક વિકાસમાં કૃષિનું શું મહત્વ છે ઇમ્પોર્ટન્ટ ઓફ એગ્રીકલ્ચર દેશના ડેવલપમેન્ટમાં દેશની ઇકોનોમીની અંદર ખેતીનું શું મહત્વ છે આ આપણી સામે પ્રશ્ન જોવા મળે છે આમાં કોઈ નવી વાત અત્યારે હાલ કરવાની નથી આ એ જ વસ્તુ છે કે જેને તમે ક્યાંક ઔપચારિક રીતે વાંચવામાં લીધી હશે પણ અત્યાર સુધી તમારું વલણ એ રહ્યું હોય કે ભાઈ ખેતી કયા રાજ્યમાં કયો પાક છે શું જોવા મળે છે ફેક્ટ બેઝ તૈયારી ગઈ હોય પણ હવે થોડું આપણે વાંચવાનો જે રોડમેપ જે છે એને બદલવાનો પ્રયત્ન કરશું થોડું બ્રોડ સમજશું ન્યૂઝપેપર જે છે એની આંકડાકીય માહિતીને ધ્યાને રાખવી આપણા આર્થિક સર્વે જે છે એની આંકડાકીય માહિતી છે એને ધ્યાને રાખવી બજેટને લગતા જે કોઈ ફિગર્સ વગેરે એલોકેટ થઈ છે આ ડેટા આપણને ખબર હોવો જોઈએ જેથી કરીને આપણો જવાબ જે છે એની અંદર આપણે વધુમાં વધુ પ્રામાણિકતા નાખી શકીએ ભાઈ જવાબ તો એવી રીતે પણ લખાતા જોવા મળે છે કે ઘણી જગ્યાએ વીરઝારાની સ્ટોરી પણ લખેલી હોય છે પણ અહીંયા પ્રશ્નને સૌથી પહેલાં આપણે પ્રામાણિક બનાવવાનો પ્રયત્ન કરશું જેથી કરીને વાંચવાવાળા વ્યક્તિના મનની અંદર એને સોલ્વ કરવાવાળા એને મૂલ્યાંકન કરવાવાળા મનની અંદર એક નકારાત્મક મનોવૈજ્ઞાનિક અસર ના થવી જોઈએ એક નેગેટિવ ઇમ્પેક્ટ આવે એવું કોઈ લખાણ આપણે નહીં કરીએ કોઈ અક્ષર ખરાબ હોય તો એ વાત ચાલી જાય રજૂઆત જે છે એમાં યોગ્ય શૈલી ન હોય એ પણ અડચણરૂપ બને પ્રમાણિકતા ના હોય આંકડા જે છે એમાં આપણને ઠોસ વાતો જોવા ના મળતી હોય તો અડચણ જોવા મળી શકે હવે જો હું અહીંયા જવાબ તમને આપવાનો શરૂ કરું છું આરામથી સાંભળજો સૌથી પહેલા તો આ જે કોઈ પ્રશ્ન આપણને પૂછ્યો છે એ પ્રશ્નને સમજવાનો પ્રયત્ન આની અંદર આપણી પાસે બે ડિમાન્ડ છે ડિમાન્ડ નંબર એક આપણને જોવા મળે છે કે શું વાત કરી અહીંયા તો કહેશું આપણે કે દેશના અર્થતંત્રમાં તેમજ દેશના વિકાસમાં તો અર્થતંત્રની વાત કરીએ તો ફેક્ટ જે છે એ આપણને પહેલો જોવા મળે છે કે સદીઓથી ભારત જે છે ખેતી પ્રધાન શબ્દને જો ઓર આપણે છૂટો પાડવાનો સમજવાનો પ્રયત્ન કરીએ તો દેશમાં રહેતો જનમાનસ દેશમાં રહેતી વસ્તી ખેતીની વૃત્તિની પ્રાથમિકતા વાળી છે ખેતીને જ પ્રાધાન્ય આપે છે એવો સમાજ છે એટલે દેશને ખેતી પ્રધાન સમાજ કહેવામાં આવે છે ખેતીની અંદર અંદર માત્ર એ વાત ના આવે કે ખેતરને ખેડવું અને ખેતીની ખેતીની પ્રવૃત્તિની સાથે એની સાથે જોડાયેલો રોજગાર એ સિવાય આપણને જોવા મળે પશુપાલન એ સિવાય આપણને જોવા મળે એ કહેશું આપણે મરઘા બતકાનું પાલન એ સિવાય વન ઔષધિ જે છે એ પણ આની અંદર સમાવેશ થતી જોવા મળે છે તો આ જેટલા પણ આપણને ક્રાઈટેરિયા જોવા મળે છે આનો રોલ ઇન્ડિયન ઇકોનોમીની અંદર આપણને સદીઓથી મેજર જોવા મળે છે એક સિંધુ સભ્યતાને તમે વાંચો ને ત્યાં પણ આપણને કપાસની ખેતીના સાક્ષ્ય જોવા મળે છે ત્યાં પણ આપણને રાજસ્થાનના કાલીબંગરની અંદર ખેડેલા ખેતરના નમૂના જોવા મળે છે અત્યારે હાલના સમયમાં પણ તમે જુઓ તો ભારતની અંદર રહેતું જનમાનસ જનસંખ્યા જે એકસો ને બેતાલીસ કરોડ જેટલી જનસંખ્યા કહેવાય છે વિશ્વની સૌથી વધુ જનસંખ્યા એનો પચાસ ટકા જનસંખ્યાના રોજગારનો જે આધાર છે ને આ રોજગારનો આધાર જે છે એ આપણને જોવા મળે છે એગ્રિકલ્ચર પચાસ ટકાથી વધારે જનસંખ્યા હવે ભારત જેવા દેશની અંદર રોજગારને લગતી કેવી સમસ્યા છે આ વાતને તમારે જાણવી હોય તો તલાટીમાં કેટલા ફોર્મ ભરાણા હતા એ આંકડો તમે જોઈ શકો તો સમજવાનો પ્રયત્ન કરજો કે પચાસ ટકાથી વધારે જન આબાદી જે છે એને રોજગારની આપૂર્તિ અહીંયા એગ્રીકલ્ચરથી થાય છે તો દેશના જીડીપીની અંદર આપણને અઢાર ટકા જેટલું કોન્ટ્રીબ્યુશન જે છે એ એગ્રીકલ્ચરથી જોવા મળે દેશના અર્થતંત્રની અંદર અઢાર ટકા જેટલું યોગદાન એટલે આપણે એવું કહી શકીએ કે દેશના અર્થતંત્રનો પાંચમો હિસ્સો જે છે જોવા મળે છે પણ માનવ જીવન ના અસ્તિત્વ માટે અને દેશના અર્થતંત્ર માટે ખેત ઉત્પાદન એટલું જરૂરી છે કે સવારે ઉઠો એટલે સૌથી પહેલા ચા જોઈએ જમીને ઊભા થાવ એટલે આપણને મુખવાસ જોઈએ તો આ થી લઈને મુખવાસ સુધીની જેટલી પણ પ્રોડક્ટ છે એ ચાહે વરિયાળી સમજો સવારે દૂધ સમજો આ ખાદ્યાન્ન સમજો આ ફળ ફળફળાદી સમજો શાકભાજી સમજો ધાન્ય પાકો સમજો દુનિયાની અંદર ભારતનું કોન્ટ્રીબ્યુશન જે છે એ જે કોઈ ખેત ઉત્પાદકો જોવા મળે છે એમાં ભારત આપણને ટોપ ફાઈવમાં જોવા મળે છે આ ભારતની અંદર ખેતી પ્રધાન સમાજ છે

સમજવાનો પ્રયત્ન કરજો કે આ જેટલી પણ સમજૂતી તમે લેશો ને એના બેઝ ઉપર તમારી પાસે શબ્દો ખૂટશે નહીં જો એકવાર સમજી સમજી લેશો સાંભળી લેશો તો તમારી પેન અટકશે નહીં અહીંયા હાવ એવું તો કંઈ હોતું નથી કે લાલ લીટા કરતા જઈએ અને પીપીટી પિક્ચરની જેમ દોડાવતા જઈએ એટલે મારી સાથે જોડાવા ઓડિયન્સનું એક પહેલી ભલામણ કરી દઉં કે મારું કામ બહુ ધીમું છે હું બહુ ધીમેથી બોલીશ અને બહુ શાંતિથી વાત કરવા અને સમજાવવાનો પ્રયત્ન કરીશ એટલે ઉતાવળે કોઈ કામ થાય નહીં અમારા ફાધર એવું કહેતા ઉતાવળી બે આંટા ફરે રેડી એટલે ધીરે ધીરે વાત આપણે કરશું ડાયરેક્ટ વિકલ્પ પીક કરવાનો હોતો નથી અને બહુ લાંબા અર્સે આવ્યા છે તો જેટલા પણ વિદ્યાર્થી હાલ જોડાયા બધાને ગુડ ઇવનિંગ દોસ્તો રેડી આપણી આ વિડીયો લિંક જે છે એને વિદ્યાર્થી વર્તુળ સુધી પહોંચાડો આ નવી પદ્ધતિ જે આપણી સાથે ચીટિંગ કરવાની વાત કરે છે અચાનક થી લખવાનું કે છે તો કંઈ ગભરાવાની વાત છે નહીં આપણે પૂરેપૂરો પ્રયત્ન કરશું સાથ સહકાર આપવા માટે તો અહીંયા હાલ આપણને ક્લિયર થઈ જતું જોવા મળે છે કે ભાઈ દેશના દેશની ઓળખ જે છે એ આપણને ખેતી પ્રધાન તરીકે જોવા મળી બહુ લાંબા અરસાથી હજી સુધી આપણે ખેતી સાથે જોડાયેલા છે તો તમે સમજવાનો પ્રયત્ન કરો એક તો વાત આપણને એ જોવા મળી કે ભાઈ આઝાદીનો સમયગાળો તમે જોઈ લો એકાવનનો સમયગાળો એ સમય આપણને એસી ટકાથી વધારે રોજગાર જે છે રેડી મતલબ કે એવું કહી શકીએ કે ભાઈ પૂરેપૂરી જનઆબાદી જે છે એનો અમુક હિસ્સો જ ખેતી સિવાય બીજા કોઈ કાર્યમાં જોડાયેલો આપણને જોવા મળ્યો

કે ભાઈ પચાસ ટકાથી વધુ જન આબાદી જે છે એને રોજગાર આપણને જો મળતો હોય તો એગ્રીકલ્ચર માંથી ખેતીમાંથી ખેતી જે છે એની વ્યાખ્યા જે છે પ્રાથમિક ક્ષેત્રની અંદર આપણને થતી જોવા મળે છે અને એ પ્રાથમિક ક્ષેત્રની અંદર દોસ્તો ખેતી એમાં પશુપાલનનો પણ સમાવેશ થાય છે પશુપાલનથી જ આપણને દૂધ મળે છે શર્મ ઉદ્યોગ આપણો ચાલે છે આપણને ઊની વસ્ત્રનો ઉદ્યોગ જોવા મળે છે રેડી એ સિવાય વાત કરીએ તો આ જ ખેતીના માધ્યમથી આપણને કાગળ ઉદ્યોગ ખાંડ ઉદ્યોગ ગોળ ઉદ્યોગ જોવા મળે છે તો જો ખેતી ન હોય ખેત ઉત્પાદ ન હોય તો સૌથી પહેલી તો એ સમસ્યા જોવા મળે કે દેશની આ એકસો ને બેતાલીસ કરોડ જેટલી જન આબાદીને ખાદ્યાન્ન ક્યાંથી આપવું ભાઈ આ તો જીવન જરૂરિયાતની વસ્તુ છે તમે સમજી શકો મારી વાતના તમે સવારથી લઈને સાંજ સુધીની અંદર જે કોઈ જમવાની વસ્તુ જે છે એને આપણે ખાઈ રહ્યા છીએ હાલ એક વસ્તુ મારી સમજવાનો પ્રયત્ન કરજો તમે જે વસ્તુ ખાવા માટે લો છો એમાંથી જે વસ્તુ તમે નથી ખાતા એને ફેંકવામાં આપણે એક જ સેકન્ડ કે બે પાંચ સેકન્ડનો સમય લગાવીએ છીએ પણ એ વસ્તુને ખેતરની અંદર બનતા દેશના સંસાધનો વપરાય છે દેશનું શ્રમ વપરાય છે અને એની પાછળ બહુ મોટો એવો આપણને આર્થિક ખર્ચ થતો જોવા મળે છે પણ છતાંય તે તમે હું આને ફેંકવાની અંદર એક જ સેકન્ડનો સમય લગાડીએ છીએ તો હાલ સમજો ભારત ગ્લોબલ હંગર ઇન્ડેક્સની અંદર સિરિયસ કેટેગરીમાં છે કુપોષણ એ આપણને મૂળમાં રહેલી એક સમસ્યા જોવા મળે છે આવો પણ એક સમાજ છે કે જ્યારે વરસાદ આવે ત્યારે ભારતની અંદર કોઈ ઘરમાં આપણને ગરમ દાળ વડા બનતા જોવા મળે અને વરસાદ આવે ત્યારે ભારતના જ કોઈ ઘરની અંદર આપણને પૂરની તબાહી થતી જોવા મળે આવો આપણો દેશ છે અને આ વાસ્તવિકતા શું લખવાનું એના ઉપર જો આપણે આવીએ તો ધીમે 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 આ બધી વસ્તુમાંથી આપણી પાસે શબ્દો જે છે એનું કલેક્શન થશે અને પછી આપણે એને પ્રેક્ટિસની અંદર લખી નાખશું પણ હાલ સમજવા સાંભળવાનો પ્રયત્ન વધારે કરવાનો બોલો મારી વાત સાથે એગ્રી છો ક્યાંક દાળ વડા બને અને ક્યાંક પૂરની તબાહી જોવા મળે ઓગણીસ ટકા જેટલી પબ્લિક એવી આપણને જોવા મળે જે કુપોષણનો સીધો શિકાર જોવા મળે છે લોકો બે સમયનું જમવાનું પામતા નથી હવે થોડી આંકડાકીય માહિતી જે છે એને સાંભળજો ભૌગોલિક રીતે ભારત બે પોઈન્ટ બેતાલીસ ટકા જેટલો જ ભૂભાગ ધરાવે છે બે પોઈન્ટ બેતાલીસ ટકા જેટલો જ ભૂભાગ ધરાવે છે આ ભૂભાગની અંદર આપણે દુનિયાની અંદર ખેતી ક્ષેત્રની અંદર ટોપમાં લીડ કરી રહ્યા છીએ તો તમે કલ્પના કરો કે આપણા દેશની ભૂમિ માટે એક શબ્દ વપરાતા જેના ઉપરથી ગીત પણ બન્યું હતું મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી તો દેશની કેવી ક્ષમતા હશે ખેત ઉત્પાદનની ભૂમિની કેવી ક્ષમતા હશે ખેડૂતો જે એની કેવી રુચિ હશે રેડી એમનું તો આ બધી વાતો થતી નહીં હોય રેડી અહીં ખાસ સમજવાનો પ્રયત્ન કરજો ગાંવ કી મિટ્ટી સે શહેર કા પેટ પલતા હૈ તમે પીઝા ખાઓ ફ્રેન્કી ખાઓ રેડી એના ઉપર જે ચીઝ પનીર બટર વગેરે આવ્યું ને ભાઈ પશુપાલનમાંથી આવ્યું છે આપણે બોલીએ છીએ કે અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા ભાઈ એ દૂધ અમૂલનું નથી મારી વાત સમજો કોઈ બહુ ઉતાવળું હોય કે ભાઈ ફટાફટ જવાબ દઈ દે એને હું રજૂઆત કરીશ કે ભાઈ તમે થોડા આગળ વધો એમ પણ શાંતિથી સાંભળજો આજે જ્ઞાન પ્રાપ્તિની રાત છે સમજો તમે આજે માતા સમજો તો ધ્યાનથી સમજો કે આ જે આપણા દેશની ક્ષમતા જોવા મળે છે ભાઈ આના ઉપર જ આપણી જનસંખ્યા ની જે ખાદ્યની માંગ છે એ પૂરી થતી જોવા મળે બાકી તમે જોઈ શકો છો આઝાદીના સમયે જ્યારે આપણા દેશની સામે એક દેશના વિભાજનની સમસ્યા હતી ઊર્જાની સમસ્યા હતી પાડોશી દેશો સાથે ઘર્ષણ થતા હતા આ વખતે આપણે અમેરિકા અને વિયેતનામ જેવા દેશો પાસેથી ખેત આયાત કરવી પડી હતી ભાઈ જે ચીજ વસ્તુ જે છે એને પણ આપણે બહારથી મંગાવતા અને મંગાવીએ પણ ખરા પણ આપણી પાસે એવા ફોરેન રિઝર્વ હોવા જોઈએ ને

કે આઝાદીની સાથે કેવી સમસ્યાઓ આવી હતી એને કઈ રીતે ફેસ કરી હતી અને એનું કઈ રીતે સમાધાન આવ્યું હતું આનો થોડો ઇતિહાસ જાણવો સમજવો જરૂરી છે જેથી કરીને આ વસ્તુ રિપીટ ના થાય પુનરાવર્તન ના થાય એટલે સમજજો બહુ શાંતિથી આરામથી અને એ સમસ્યા આપણને જોવા મળી ખાદ્યાન્નની ચીજવસ્તુ બહાર થી આપણે મંગાવતા પછી આપણા દેશની અંદર ભાઈ

આગળ જતાં આપણે પ્રેક્ટિસમાં પ્રશ્ન આવશે તમે ત્યાં સમજશો એને કે ભાઈ ગ્રીન રિવોલ્યુશન જે છે એના નેગેટિવ ઇમ્પેક્ટ એન્વાયરમેન્ટ ઉપર ઘણા આવ્યા હતા અને જેમ જેમ પછી ખેતીને વેગ મળ્યો ભાઈ પછી તમે માર્કેટની અંદર જુઓ ખેતીના બેઝ ઉપર ઇન્ડસ્ટ્રી વધી આપણી આપણો ચર્મ ઉદ્યોગ ચાલ્યો ઊની વસ્ત્રનો ઉદ્યોગ ચાલ્યો ડેરી ઇન્ડસ્ટ્રી ચાલી આપણી રેડી અત્યારે હાલ તમે પનીર જે બોલીને લઈ લો એ પનીર કઈ રીતે આવે એગ્રીકલ્ચરથી આવે ડબલ ચીઝ નાખજો તો ડબલ ચીઝ જે ખવડાય છે એગ્રીકલ્ચર થી આવે છે બિસ્કીટ ખાઈએ છીએ તો ખવડાવીએ છીએ ક્યાંથી આવે છે એગ્રીકલ્ચર થી આવે છે ઘઉંમાંથી આવ્યું તો આ જે કોઈ ચીજ વસ્તુ બનાવવાની જે ફેક્ટરીઓ ચાલે છે ઉદ્યોગો ચાલે છે એ બધાને કાચો માલ જે છે એ આપણા ખેતીમાંથી મળે છે જો કાચો માલ જ ના હોય તો પછી આ ઉદ્યોગો શાનું ઉત્પાદન કરશે કાચો માલ જ ના હોય જેમ કે માની લો મકાઈ છે તો એમાંથી તેલ બને છે મગફળી છે એમાંથી તેલ બનતું જોવા મળે શેરડી છે એમાંથી આપણને ખાંડ બનતી જોવા મળે કપાસ છે એમાંથી આપણને સુતરા કાપડ બનતું જોવા મળે શેમાંથી આવ્યું આ બધું ખેતીમાંથી આવ્યું એટલે સમજો એવું કહેવાય છે જો ખેતી ક્ષેત્રની અંદર એક ટકાનું રોકાણ કરવામાં આવે ને તો ઉદ્યોગને બમણો વેગ મળે પણ હાલ શું થઈ રહ્યું છે એ સમજો તમે હાલ ઉદ્યોગને વેગ મળી રહ્યો છે ખેતીને આઉટ કરવામાં આવી છે અને એમાંય આપણી જે ખેતી છે ભારતની ભારતનું પૂરેપૂરું એગ્રીકલ્ચર જે છે એ આપણને ક્લાઇમેટ બેઝ ઉપર જોવા મળે છે અને આપણે હાલ ચક્રવાતનો સામનો કરી રહ્યા છીએ હાલ આપણે દુષ્કાળનો સામનો કરી રહ્યા હાલ આપણે પૂરની પરિસ્થિતિમાંથી તો ખેડૂત જે છે એ ખેતી કરવાથી ડરે છે રેડી અને એ હવે ધીમે 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 આપણને પલાયન કરતો જોવા મળે તો તમે સમજો દોસ્તો વિચારધારા હતી પણ એ નહોતી ત્યાં પણ કપાસની ખેતી થઈ ત્યાં ઘઉંની ખેતી થતી શહેરી સભ્યતા હોવા છતાંય તે ખેતીને પ્રાથમિકતા સિંધુ સભ્યતા આપી હતી પશુપાલનને પ્રાથમિકતા આપી હતી પણ હાલ આખો સિંધ અલગ જ બનતો આપણને જોવા મળે આ હું સમજૂતી આપું છું તમને સીધો જવાબ લખાવતો નથી આશા રાખું તમે મારી વાતને સાંભળતા હશો સમજતા હશો તો અહીંયાથી આપણને ભારતીય અર્થતંત્ર જે છે દેશના વિકાસની અંદર ખેતીનો જે રોલ છે એને સમજવા માટે આપણે હવે થોડો થોટ લીધો તો કહી શકીએ કે ભાઈ દેશના ઉદ્યોગો જે છે એના માટે આ ખેતી જે છે એને આપણે ચાલક બળ કહીશું ચાલક બળ આપણે કહીશું અને જે કોઈ ઉદ્યોગ માટે કાચી ચીજ વસ્તુની જરૂરિયાત છે એ ખેતીથી પૂરી પડતી જોવા મળે હવે ખેતી જ્યાં પચાસ ટકા રોજગાર આપણને જોવા મળે અને ઉદ્યોગોની અંદર જે આપણા કર્મચારીઓ જોડાયેલા છે જે રોજગારના હેતુથી જોડાયેલા છે જે લેબર વર્ક આપણને શ્રમિક શ્રમિકો કામ કરતા જોવા મળે ભાઈ ફેક્ટરી ચાલશે પ્રોડક્શન થતું હશે તો જ એનો માલિક અને સેલેરી આપી શકશે અને એ જે પ્રોડક્ટ બની એ પ્રોડક્ટ આપણને પૂરા દેશ અને દુનિયામાં વેચાશે તો ભાઈ દેશનો આંતરરાષ્ટ્રીય વેપાર કરવો હોય તો પણ ખેતી જરૂરી છે દેશને મૂડી નિર્માણ કરવું હોય તો પણ ખેતી જરૂરી દેશની અંદર લોકોને બેરોજગારીનું સમાધાન ખેતી કરી શકે એગ્રીકલ્ચર ઇઝ અ ટૂલ કહેશું આપણે ઇન્ડસ્ટ્રી એક ટૂલ કહેશું તો ટૂલ તરીકે કામ કરે કાચો માલ તો ત્યાંથી આવે એટલે દેશની ગરીબી જે છે એનું સમાધાન કરવા માટે ખાલી નારો નથી આપવાનો જેમ છઠ્ઠી પંચ વર્ષી યોજના અપાયો તેમ ગરીબી હટાવો એને ગ્રાઉન્ડ લેવલે કામ કરવું પડશે એગ્રીકલ્ચર ઉપર ઇરિગેશન ઉપર કામ કરવું પડે ખાતર ઉપર કામ કરવું પડે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઉપર કામ કરવું પડે પણ ખેતીને છોડવાથી ખેતી થાય નહીં તો આમ હવે તમે હશો કે ભાઈ એગ્રીકલ્ચર જે છે એનો રોલ ભારતની અંદર ગરીબીનું સમાધાન કરવામાં છે એગ્રિકલ્ચરનો રોલ ભારતની અંદર બેરોજગારીનું સમાધાન કરવામાં છે એગ્રિકલ્ચરનો રોલ ભારતની અંદર વિશાળ જનસંખ્યાની આબાદી જે છે એને ખાદ્યાન પૂરું પાડવામાં છે એગ્રીકલ્ચરનો રોલ આપણા ઉદ્યોગો જે છે એને કાચો માલ આપવામાં છે અને આ જ એગ્રીકલ્ચર જે છે એની ઉત્પાદ જે છે એનેથી આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કરી શકીએ આપણા દેશની શાખ આપણને જોવા મળે છે બોલો દોસ્તો આ મેં તમને કી નોટ્સ આપ્યા આના ઉપર તમે લખી શકો પૂરા ક્વેશ્ચન જે છે એને ફ્રેમ કરી શકો બોલો સહમત છો મારી વાત સાથે મગજમાં ઉતરી વાત જણાવજો મને હવે અહીંયા ઘણી એવી મનઘડત વાતો હોય છે કે ભાઈ પ્રસ્તાવના લખવી મુખ્ય બોડી પાર્ટ લખવો ઇવન આપણને ઉપસંહાર વગેરે લખવો કન્ક્લુઝન વગેરે જરૂરી છે બધું પણ કોઈ વસ્તુ નિયમ નહીં બનાવી દેવાની ક્યારેય પ્રસ્તાવના લખવી આનો મતલબ એવું નથી કે તમે પ્રસ્તાવનાનું હેડિંગ મારીને પ્રસ્તાવના લખો સમજો તમે પ્રશ્નની શરૂઆતની બે ત્રણ લાઈન જ એવી લખો પ્રસ્તાવનાની જરૂર જ ના પડે

ઓર્ડર પ્રોપર હશે એની કરતા થોડા માર્ક્સ વધુ મળશે બાકી કોઈ એવી મનમાં કલ્પના લઈને ના ચાલવું કે ફિક્સ બેઠો હું ગોખી નાખું એ જ પ્રશ્ન દસ માં નાના બાળકો ની કેજી નર્સરી વાળી વાતો આ બધી જોવા મળે આવો કઈ નિયમ હતો નથી ઓકે કે ભાઈ પ્રસ્તાવના લખવી પડે ને પ્રસ્તાવનો હેડિંગ મારવું પડે ને લખવાની રજૂઆત એવી રીતે કરો પ્રસ્તાવની ગરજ જ ના રહે અને લખો તમે તો બે ત્રણ લાઈન એવી લખો કે તમે ખુદ આમ આત્મસંતોષ અનુભવો કે બસ આપણે જવાબની શરૂઆત કરી છે હવા હવાથી કંઈ વાત થવી જોઈએ નહીં ચલો તો અહીંયાથી આપણે સમજ્યા કે ભાઈ ઇકોનોમીની અંદર આપણને જીડીપીમાં અઢાર ટકા જેટલો રોલ જોવા મળે છે દેશની અંદર આપણને પચાસ ટકાથી વધારે જન આબાદી જે છે એની રોજગાર પ્રાપ્તિ જે છે એ ખેતીમાંથી જોવા મળે છે હવે એને સમજવા માટે પહેલું તો એ સમજીએ કે વિશાળ જન આબાદી જે એની ખાદ્યાની માંગ ભાઈ એકસો બેતાલીસ કરોડ જેટલી જનસંખ્યા છે અને ખાધા વગર કોઈ ના ચાલે અને જે કોઈ વસ્તુ આપણે ખાઈ રહ્યા છીએ કોઈ પણ વસ્તુ યાર દુનિયાની કોઈ વસ્તુ જે છે તમે કહો હવા ખાઓ છો તો એ પછી બે લમણામાંય ખાવા જેવી વાત કરી કહેવાય છે કોઈ પણ વસ્તુ તમે ખાઈ રહ્યા છો એ ઉત્પાદ આપણને એગ્રીકલ્ચરમાંથી આવેલો છે એ પશુપાલનમાંથી આવેલો સમજો તો આટલી વિશાળ જન આબાદી પહેલા તો આપણે પોતે આત્મનિર્ભર છીએ ભલે ગ્લોબલ હંગર ઇન્ડેક્સની અંદર આપણને સિરિયસ કેટેગરી જોવા મળતી પણ ભારતમાં ખેત ઉત્પાદન એટલું થાય છે ભરતભાઈ એટલું બધું થાય છે ખેત ઉત્પાદન કે ભાઈ સત્તર ટકા જેટલું ઉત્પાદન તો આપણી પાસે સ્ટોરેજની કેપેસિટી નથી તો આપણે ફેંકી દેવું પડે છે સમજો એગ્રિકલ્ચરની અંદર આપણને જે અડચણ જોવા મળે છે એને સમજો સ્ટોરેજ કેપેસિટી નથી થયું તો ફેંકી દેવાનું થયું અને જેને નથી મળતું એ ફાંફા મારે છે અને જેને મળે એ ડબલ ચીજ નખાવાની ખાવાની વાત કરે છે સમજી શકો વાતને એના પછી બીજા નંબરે દેશમાં રોજગાર સર્જન એના અંગે એ મુખ્ય આધાર સ્તંભ કહેશું આપણે તમે જુઓ ક્યાં કામ કરો છો તો કહેશે આ કંપનીમાં ભાઈ બધા તો તલાટીની નોકરી કરવા માટે કે તૈયારી કરવા માટે લાઇબ્રેરીમાં નથી બેઠા દેશની બહુ મોટી એવી જનઆબાદી છે ખેતી સાથે ખેતીના કાર્ય સાથે ડેરી ઇન્ડસ્ટ્રીમાં જોવા મળે છે પશુપાલનમાં જોવા મળે છે કોઈ નાની મોટી કંપનીઓમાં કામ કરતો જોવા મળે છે તો આટલી મોટી પબ્લિક જે ભાઈ એને રોજગારી મળી આનો સીધો મતલબ એમ કે રોજગારી મળીને તો ગરીબીનું સમાધાન થાય ગરીબીનું સમાધાન થાય તો વ્યક્તિ શિક્ષણની અંદર પૈસા રોકી શકશે વ્યક્તિ પોતાની લાઈફને હેપી બનાવી શકશે એ ખુશહાલ જીવન આપણને જોવા મળશે અને જો વરસાદ આવી જાય જો ચક્રવાત આવી જાય જો કોઈ દુષ્કાળનો માહોલ બનતો જોવા મળે તો દેશનો પચાસ ટકાથી વધારે જનમાંને સીધો અફેક્ટેડ થતો જોવા મળે છે અને ભારતમાં નદીઓ છે પણ પૂરા ભારતમાં એનો લાભ નથી છે ત્યાં બારમાસી નદીઓ છે નથી ત્યાં તમિલનાડુ જેવા તળાવ ઉપર કામ ચલાવવું પડે છે આના ઉપરથી તમે સમજો કે દેશમાં એગ્રીકલ્ચરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એને એકદમ મજબૂત બનાવવું પડે સ્ટોરેજ કેપેસિટી મેગા ફૂડ પાર્ક ઉપર વાતો થતી જોવા મળે છે રિવર લિંકિંગ પ્રોજેક્ટ ઉપર વાતો થતી જોવા આપણને મળે છે આને પેપરથી લઈને ગ્રાઉન્ડ સુધી લાવવું પડશે ત્યારે જઈને દેશને આપણે વાસ્તવિક રીતે ઉગલે સોના હીરે મોતી વગેરે આપણે વાત કહી શકીએ બાકી ખેડૂત બેહાલ છે અત્યારે સરકારની પોલિસી એવી જોવા મળે છે આપણે કોઈ વ્યક્તિગત કોઈની ટિપ્પણી નથી કરતા પણ સમજો સરકાર કોઈ મોટો ઉદ્યોગપતિ હશે ને તો એને ઔપચારિક કોઈ ફોર્માલિટી હશે ને લોન એપ્રુવલ કરી આપશે એ ચાહે સરકારની બેંક સમજીએ કે સરકારની ભલામણ સમજીએ ઉદ્યોગની અંદર ફાઈનાન્સ બહુ ઝડપી થતું જોવા મળે છે પણ ખેડૂત કદાચ પાંચ પચીસ પચાસ હજાર રૂપિયા ક્યાંક લેવા જશે ને લોનના તો એને એટલો માનસિક ત્રાસ આપવામાં આવશે કે આપણને ખેડૂતો આત્મહત્યા કરતા જોવા મળે છે આ વાત તમારા માધ્યમથી હું પહોંચાડવા માંગુ છું ક્યાંક પોલિસીમાં થોડો ઘણો ફેરફાર થતો હોય આપણે એગ્રીકલ્ચરને બચાવવું પડશે ખાલી વાતો કરવાથી નહીં થાય અને ખાલી બે હજાર રૂપિયાનું ટ્રાન્સફર આપવાથી પણ ખેડૂતની સમસ્યાનું સમાધાન થતું નથી તમે કોઈને પૈસા ના આપો તમે એને એવી સુવિધા આપો એવી વસ્તુ શીખવાડો કે પૈસા કમાતો થઈ જાય બે હજાર રૂપિયા આપીને ક્યાં માથે હાથ રાખવાનું જરૂર છે સમજો વાત હું શું કહેવા માંગુ છું તો અહીંયા રોજગાર સર્જન એના પછી આગળ જઈએ તો ઔદ્યોગિક વિકાસ જેટલી પણ આપણને ઇન્ડસ્ટ્રી જોવા મળે છે કોઈ પણ પ્રકારની એ ચાહે આપણને કોઈ મધની બોટલ બનતી હોય મધ જે છે એ કોઈ જાતે ફૂંક મારીને તો બનાવ્યું નથી સમજી શકો કે અલાઉદ્દીનનો ચિરાગ તો નથી એટલે ઘસ્યો એટલે બની એવું ના થાય કે પેન્સિલ એ હું નાનો હતો ને ત્યારે આવતી બુમ બુમ મને બહુ ઈચ્છા થાય કે મોટું થાય ને પેન્સિલ લઈ લઈશું આપણે એકવાર કંઈ કઈ પણ થાય આપણે દોરી એટલે બની જાય સાચું બની જાય પાછું સીધી પાંચસો નોટનો બંડલ જ બનાવું સમજો બે દિધા એક બંડલ બનાવી નાખવા એટલે અમુક વસ્તુ ખાલી વાતો જોવા મળે સમજો તમારે મધનું કોઈ ઇન્ડસ્ટ્રી વગેરે છે પેકિંગ વગેરે કરવું છે ચાનું કોઈ પેકિંગ આપણે કરીએ ભાઈ ચા ક્યાંથી આવી સમજો ઓલી આપણને ઢબુડી જે ટીવીમાં આવીને કહે છે કે લિપ્ટન ગ્રીન ટી આદત ડાલ લો રેડી એ આદત ડાલ લો ક્યાંથી થયું ખેતીમાં થયું ભાઈ સમજો તો એ બધા ઓળખે એને જ થાય બોલો હા કે ના સમજો તમે તો ઔષધિના આધારે દેશની મોટી એવી આપણને ઇન્ડસ્ટ્રી જોવા મળે ગુજરાતની અંદર આદિવાસી સમાજ જે છે એવી એવી ચીજ વસ્તુ લઈને આવે જેની કરોડોની આપણને ઇન્કમ જોવા મળતી મે દુનિયા આ બધા સ્લોગન સાંભળ્યા છે એની અંદર એક કન્ટેન ઉમેરાય છે જેનું નામ છે કાથો આ કાથો જે છે ગુજરાતનું એક આદિમ જૂથ પાડે છે રેડી કાથોડી સમુદાય જેને કહેવામાં આવશે કાથો પાડે ને ભાઈ એટલે જેનું નામ કાથોડી છે પણ આની જે પ્રોડક્ટ જે છે ને એ આપણને ટીવી એડ અને હોર્ડિંગ એડ થી વેચાતી જોવા મળે છે બોલો જુબા કેસરી રેડી અને આપણને દેશનો ગહેરો ઇતિહાસ સમજાવવા વાળો વ્યક્તિ જે છે ત્યાં આવીને એમ કે છે કે તમે પાંચ રૂપિયા વિમલ ખાઓ સમજો વાત જે આરોગ્ય એપ હતી ને પડી એનો બ્રાન્ડ એમ્બેસેડર આવીને પણ એમ કે હું વિમલ ખાવ તમે વિમલ ખાવ બોલો જુબા ખેસરી તો કરોડો રૂપિયાનો જેનો વેપાર થાય છે ને આ વસ્તુનો કાચો માલ જે છે એ આપણા જંગલોમાંથી આવતો જોવા મળે છે પણ એ કાથોડી સમુદાય જે છે એનું સશક્તિકરણ શું કાંઈ નહીં સમજી શકો તમે મગજમાં ઉતરતું હશે તમને આશા રાખું થોડી ઓકે ઉતાવળી હોય એ આગળ વધે સમજો અને જો ગમતું હોય તો વિડીયોને લાઈક કરી દો મિત્ર વર્તનમાં શેર કરો જેથી કરીને લોકો સમજે કે કઈ રીતે લખવું જોઈએ લખવામાં કેવા શબ્દો હોવા જોઈએ એ શબ્દો જે છે કઈ રીતે વાક્ય રચના ઢાળવા પડે આપણે જેમ અહીં જોવા મળે ઔદ્યોગિક વિકાસનું ચાલક બળ હવે કોઈ વન આધારિત ઔષધિ આધારિત ઉદ્યોગ હોય કોઈ ખેત આધારિત ઉદ્યોગ જોવા મળતો હોય કોઈ પશુપાલન આધારિત ઉદ્યોગ કોઈ જોવા મળતો હોય આ બધાનું ચાલક બળ જે છે કોને કહેશું આપણે ખેતી ક્ષેત્રને કહેશું ને હે ને થોડો વિચાર બદલવાનો પ્રયત્ન આપણે કરશું ભારતની અંદર એવી વસ્તી જોવા મળે છે આમાં હું આવી જાઉં રેડી એસી ચાલુ કરો ધાબળો ઓઢીને સુઈ જવાનું આવી વાતમાં જોવા મળે આ હકીકતની વાત છે બધી ભાઈ ધાબળો જ હોય તો એસી કર્યું શું કામ સમજો તમે વાત આમાં હું આવી ગયો હું પહેલા કેમ કે મારામાં તો ક્ષમતા છે કે પોતાના ઉપર વાત કરી સમજો રેડી ચલો આગળ જઈએ તો જોવા મળશે કે વિદેશ વેપાર ઓકે દુનિયાની અંદર આપણે જે કોઈ ચીજ વસ્તુ મોકલી રહ્યા છીએ ચાહે ખાંડ મોકલીએ આપણે ગોળ મોકલીએ કાગળ છે ખેત ઉત્પાદો જે છે એનાથી આપણને વિદેશી હુંડિયામણ જે જોવા મળે અને આ વિદેશી હુંડિયામણ આપણા દેશની આંતરરાષ્ટ્રીય શાક વધારી શકશે આપણા દેશની અંદર હેપી લાઈફ વધારી શકશે આપણા દેશની અંદર વિદેશી રોકાણોને પણ આકર્ષી શકશે ભાઈ જો અહીંયા રોજગારના અવસર જ ના હોય અહીંયા સરકારે આટલી ફેસિલિટી ઊભી ના કરી હોય અહીંયા આપણને કાચો માલ આટલો જોવા ના મળતો હોય તો પછી કેમ કોઈ વિદેશી કંપની આવે સમજી શકો તમે વાતને અને એ સિવાય વાત કરશું તો બેરોજગારીનું સમાધાન થાય અને આપણને ગરીબી જે છે એવી જે આપણી મૂળમાં રહેલી સમસ્યાઓ છે આને આપણે મૂળમાંથી જો હટાવ્યું હોય તો એગ્રીકલ્ચર ઉપર આપણે કામ કરવું પડે તો આ એવા બધા શબ્દો છે કે જે તમને સમજાઈ રહ્યા છે કે ભાઈ ઇમ્પોર્ટન્ટ શું છે એગ્રીકલ્ચરનું શું ઇમ્પોર્ટન્ટ આપણે કહી શકીએ ઓકે તો આમ મેં તમને આ કીવર્ડ્સ આપ્યું હવે આપણી વાતની અંદર આગળ વધશું આપણે જેમાં આ જે જવાબ જે છે જે લખવાના છે આપણે એમાં કઈ કઈ વસ્તુને ધ્યાને રહેશું અને ક્યાં ક્યાં ભૂલ થાય એ ભૂલના સેમ્પલ પણ હું તમારી સામે મૂકું અત્યારે હાલ આપણે જે ઇવોલ્યુશન કરી રહ્યા છીએ એના સેમ્પલ છે પછી તમે પણ લખીને મોકલશો તમને પણ અહીંથી સમજાવવામાં આવશે ફોટોના માધ્યમથી કે ભાઈ અહીં તમારી ભૂલ છે તમને પર્સનલી પણ સોલ્યુશન આપવામાં આવશે અને એ સિવાય વાત કરીએ આપણે તો યુપીએસસીના જે મારા સંપર્કમાં રહેલા વિદ્યાર્થીઓ છે જે સફળ થયેલા છે જેમણે મુકટેસ ઉપર કામ કરેલું લખેલું છે એવી બધી જે આન્સર કી જે છે એને પણ તમારી સામે લાઈન મુક્સ જો કે હાલાકી હિન્દી કે ઇંગ્લિશમાં હશે પણ તમારે સમજવાનું છે કે ભાઈ કેવી ભૂલ થાય છે ઓકે ચલો અને એ ભૂલને તમે સમજી લો એટલે રિપીટ નહીં થાય ઓકે ચલો આગળ જઈએ વાતને લઈને તો મુખ્ય પરીક્ષાની અંદર પહેલો રોલ તો આપણને જોવા મળશે સારી લેખન શૈલી હવે સારી લેખન શૈલી જે છે એનો એવો પણ મતલબ નથી થતો કે ભાઈ સારા અક્ષર સારી લેખન શૈલી એને કહી શકીએ આપણે કે જેમાં આપણા લખાણમાં જે વાક્ય રચનાનો ઉપયોગ કર્યો ને એ સ્પષ્ટ હોય વાંચવા વાળા વ્યક્તિને નકારાત્મક અસર ક્યારે થશે તો કે ભાઈ એ પ્રશ્ન વાંચી રહ્યો છે એને જયારે બે વાર વાંચવું પડે ને તમારી વાત એટલે સમજવાનું કે આ નેગેટિવ કરવાનું આપણે કે જેમાં શબ્દો સ્પષ્ટ હોય વાક્ય રચના ચોખ્ખી હોય વાક્ય આપણને ટૂંકા શબ્દોની અંદર બહુ મોટો મેસેજ આપવાનો પ્રયત્ન કરતો હોય આ લખાણ શૈલીને આપણે શું કહેશું સારી લખાણ શૈલી બધા એવી માનસિકતા બનાવી હોય કે ભાઈ અક્ષરો સારા હોવા જોઈએ ફૂલડા વગેરે બનેલા હોવા જોઈએ ડિઝાઇન કરેલી હોય જોઈએ આવું કંઈ મેટર નથી કરતું હું તમને એવા એવા પેપર બતાવીશ કે જેમાં અક્ષર એવા ગંદા છે પણ એની અંદર વાત લખવાની રજૂઆત કરવાના જે ઉદાહરણ લીધા છે એ બહુ ઘેરા હોય અને એના બેઝ ઉપર જ મૂલ્યાંકન થયેલું જોવા મળતું હોય ખરી આપણી પાસે ઘણું છે સમજાવશું એને બીજા નંબરે વાત કરીએ આપણે તો ઉત્તર વહી જે છે એ પરીક્ષા પાસ કરવા માટેનું એક હથિયાર કહેશું આપણે ખરી તમે અહીંયા એવું કહી શકો હથિયાર તો ઘાતક હોવું જોઈએ પણ હથિયાર ચલાવવા વાળો એનાથી વધારે ઘાતક હોવો જોઈએ હે ઉત્તર વહી તો છે પણ એને ભરવા વાળો વ્યક્તિ છે ને એ ઓર ટેલેન્ટેડ હોવો જોઈએ એની પાસે શબ્દો ખૂટવા ના જોઈએ ભલે પછી બે રૂપિયાવાળી સાઈનો સોફ્ટેક લઈને ગયા હોય પણ પાછું નહીં પડવાનું સમજો રેડી અને એકવાર ઘરેથી ગયા એટલે યોદ્ધા નીકળે એમ જ સમજવાનું છે પ્રેક્ટિસ એટલી ગહેરી કરી લેશું ને આપણે લગભગ વાંધો આવશે નહીં ઓકે તો જે છે એની અંદર આપણે કઈ કઈ બાબતોને મેન્શન તો તો સૌથી જે કોઈ પ્રશ્ન આપણે જવાબ લખવાની શરૂઆત કરતા પહેલા પ્રશ્નને સમજવો પડશે કારણ તો કે કમિશન અહીંયા એવા પ્રશ્નો આપણને આપે છે કે જેની અંદર એકથી વધારે પ્રશ્નોની ડિમાન્ડ કરી હોય હા જેની અંદર એક થી વધારે વસ્તુની ડિમાન્ડ હોય છે યસ ભાઈ પંચવર્ષી યોજના ઉપર કામ થયું હતું એગ્રી ઓકે અને પહેલી પંચવર્ષી યોજના દરમિયાન જ ખેતીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે દામોદર યોજના વગેરે ઉપર કામ થયું હતું ઓકે વેરી ગુડ દોસ હવે સમજો પ્રામાણિક શિક્ષક કે તપાસનાર વ્યક્તિ જે છે એની શું ભૂમિકા હોય શિક્ષક જે છે ને એનું કામ ભૂલ કાઢવાનું ના હોય સમજો ભૂલ કોણ કાઢે ભાઈ ભૂલ સાસુ કાઢે ભાઈ સાચી વાત છે એ ભૂલ કાઢ્યા કરતી હોય નાની નાની વાત શિક્ષકનું કામ તો શું છે મૂલ્યાંકન કરવું લખેલી વસ્તુ જે છે એમાં કેટલી પ્રામાણિકતા છે એ પ્રામાણિકતા અનુસાર એનું શું મૂલ્યાંકન નક્કી કરવું આ કોઈ શિક્ષકનું તપાસનાર વ્યક્તિનો મેન રોલ હોય છે હવે તમે આન્સર કીજે છે એને જ એવી રીતે ફ્રેમ કરવાનો પ્રયત્ન કરો કે સામેવાળો વ્યક્તિ જે છે એને વાંચવાની એક સરળતા અનુભવાય શબ્દોમાં એક સ્પષ્ટીકરણ જોવા મળતું હોય તમારું જે લખાણ છે એમાં ક્યારે પણ એવો પ્રયત્ન નહીં કરીએ આપણે કે આપણે શિક્ષકને પ્રભાવિત કરતા હોઈએ હેડી મતલબ કે જે વસ્તુની ડિમાન્ડ નથી કરી એ નહીં લખવાની હમણાં અમારા વચમાં એક જવાબ ભાઈ આપણને જોવા મળી હતી મેનગ્રુવ ઉપર લખવાની વાત થઈ હતી પણ એ ભાઈ રૂરો ફેરી સર્વિસ નો કોન્સેપ્ટ એમાં લખી દીધો ભાઈ દરિયા સાથે રિલેવન્ટ છે નો ડાઉટ આપણે વાતને આવ કરી લઈએ પણ હાલ પ્રશ્નમાં ડિમાન્ડ રૂરો ફેરી સર્વિસ ની નોતી વાત શું હતી મેનગ્રુવ્સ ની સંદર્ભે હતી તો જે વસ્તુની જરૂરિયાત નથી ભલે તમને આવડતું હોય પણ ક્યારે એવો પ્રયત્ન નહીં કરવાનો એટલે આપણે ઇમ્પ્રેસ કરી દઈએ સમજો ઇમ્પ્રેસ બીજે કરવાની એ નહીં કરવાનું સમજો એ તકલીફ પડે એટલે જે વસ્તુ માંગી નથી એને લખશું નહીં આ છે બધી નાની નાની સલાહ સમજો તમને એમ થાય કે ભાઈ બધું ખબર પડે બધી આવડે છે બધું લખી નાખશું કરી જોજો ટ્રાય હે જાય લખવા બેસો એટલે ના ઉપડે વિચારે ના આવે કે શું લખશું એમ તો આ નાના નાના ક્લોઝ જે છે આપણે કહી રહ્યા છીએ એને સમજો તો શિક્ષકનું કામ શું કીધું આપણે મૂલ્યાંકન કરવાનું કે ભાઈ જે લખ્યું છે એમાં કેટલી પ્રામાણિકતા જોવા મળે છે પરીક્ષક જે છે એ માત્ર ને માત્ર કોને ઓળખશે તો કે ભાઈ જવાબ વહી જણ લખીને એ વ્યક્તિને નહીં માત્ર જવાબ વહી એ ક્યાંનો વ્યક્તિ છે કયા ગામનો છે કયા સમાજનો છે કયા ધર્મનો છે આર્થિક રીતે મજબૂત છે નથી આ કોઈ વસ્તુ મેટર કરતી નથી ભાઈ સમજો આ કઈ સ્કૂલ કોલેજની પરીક્ષા નથી અને સ્કૂલમાં તો આવતા હતા પાંચ દસ પંદર માર્ક્સ લખાઈ પણ જતા હતા સમજો અહીંયા એવું કંઈ હોતું નથી એટલે એવી કોઈ અપેક્ષા વગેરે રાખવાની થતી નથી તમે જે લખ્યું એના સીધા માર્ક્સ કોલેજની એક્ઝામમાં જે ગપ ગોળા માર્યા હોય એને થોડું સાઈડમાં મૂકજો સમજો એ લખાણ ને આ લખાણ બહુ અલગ હોય છે આનો એક એક પ્રશ્ન આપણને છૂટો પડીને ચેક થતો જોવા મળે આ કંઈ પુરાવણીના પાના ભરેને વજન ઉપર માર્ક આપી દેવાનું થાય એવું હોતું નથી કમિશનને સમજવું જરૂરી સમજો હાલાકી આમાં તમારો વાંક નથી તમે અત્યાર સુધીમાં લાલ લીટા કરતી પીપીટી જે છે એને જ જોઈને આવ્યા છો એટલે થોડું તમારા માટે અઘરું હશે અને તમે ક્યારેય કલ્પના નહીં કરી કે મેન્સ લખવાનું થશે એટલે જયકાંત સિકરેન જેમ તમે કહો છો ચીટિંગ કરતા હેતુ હેડી અચાનકથી જ આ સિસ્ટમ આવી એટલે અઘરું લાગતું હશે પણ ખેર આપણે પ્રેક્ટિસથી બહુ મજા કરાવી દઈશું એકદમ સહેલો માહોલ જોવા મળશે કે તો કયો ઉમેદવાર છે કયા સમાજનો છે શું સ્થિતિ છે આ કઈ જોવાનું થતું નથી માત્ર જવાબ જે છે એનો જ આધાર લેવામાં આવે છે એમાં માંગેલી વસ્તુને સાદામાં સાદા શબ્દોમાં સરળમાં સરળ રીતે બનાવીને મૂકવાનો થતો જોવા મળે છે ઓકે આ એનું મૂળ કામ જોવા મળે છે તો આશા રાખું કે તમે વાતને સમજતા હશો હેડી તો હવે પહેલી વાત તો કહેશું કે પ્રશ્નને સમજવો પ્રશ્નની અંદર વાત શું થઈ કે જે એક્સપાયર જેમ કે આપણા પ્રશ્નમાં આપણે શું જોઈને આવ્યા કે ભાઈ ભારતમાં ખેતી ક્ષેત્ર જે છે એનું મહત્વ અનેક ડિમાન્ડ શું હતી કે ભારતની અંદર ખેતી ક્ષેત્ર જે છે એ આપણને કઈ રીતે ઇકોનોમીની અંદર રોલ પ્લે કરતું જોવા મળે તો એક તો અર્થતંત્રને લખશું જોડે અને એક ખેતીનું મહત્વ લખશું આનો મતલબ કે પ્રશ્નમાં બે વસ્તુને હાઇલાઇટ કરવાની નથી રોલ ઓફ ઇકોનોમી કે એમાં કઈ રીતે એનો રોલ જોવા મળ્યો અને એક કહેશું આપણે ઇમ્પોર્ટન્ટ હા બરાબર છે ચલો તો આની પ્રેક્ટિસ સાથે તમે જોડાશો એટલે ધીમે ધીમે સરળ થતું જોવા મળશે તો અત્યારે હાલ શું કહેશું આપણે પ્રશ્નને સમજવો મતલબ પ્રશ્નને છૂટો પાડશું કેમ કે ઘણી વખત એમાં આપણને એક થી વધુ વસ્તુ પૂછી હોય છે ઘણી વસ્તુ પાછળના જે છેવાડાના શબ્દો પ્રશ્નના હોય ને એને ન સમજો ને લખો ને તો એ આપણને ગેરમાર્ગે વાત જતી જોવા મળે તમે લખો ઘણું બધું પણ તોય તો આપણને દોઢ બે માર્ક્સ વગેરે મળતા જોવા મળે અને એ આપવા હોય તો આપણે બાકી બે ડબલા મૂકી દે સમજો નાના નાના જીરો માર્ક્સ એ આવે આનો મતલબ કે પ્રશ્નને સમજ્યા વગર ક્યારે લખાય નહીં એમાં શું માંગ્યું છે તો ખબર હોવી જોઈએ ને રેડી કેમ કે પ્રશ્ન તો મીમાંસા કરો વિવેચના કરો ચર્ચા કરો સ્પષ્ટીકરણ કરો વ્યાખ્યા કરો તફાવત લખો આપનો તર્ક રજૂ કરો ઘણું બધું જોવા મળે તો બધા જ શબ્દો નો કંઈક ને કંઈક અર્થ થાય છે અને એ અર્થને જો સમજી લો ને તો પેન જોવા ઉપર ચલો કોઈ પણ પ્રશ્ન જે 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 છે છે એમાં જવાબ આપવાનો પહેલો ફેઝ એ શું પ્રશ્ન સમજવો શું માંગ કરીશ આપણી પાસેથી એ એના પેટા પ્રશ્નો એના જે શબ્દો છે એની અંદર ભાઈ સ્પષ્ટીકરણ કરો મૂલ્યાંકન કરો આલોચના કરો આ જે કોઈ શબ્દો છે એને સમજીએ ને તો શું કહેશે એના પેટા ભાગ સમજ્યા ગયા હશે મતલબ શું લખવાનું છે આપણને એ કહેશે આપણને ઓકે અને એ સમજી લીધું પછી વાતને ધ્યાને રાખવી આવશ્યક છે પૂરા લખાણ સુધી આખા ફ્રેમ કરતી વખતે અને એમાં આપણને જે આવડે છે વાત એ ત્યાં ઠોસવાની જરૂર નથી માંગી જે છે એ લખવાની છે ઓકે આપણે એનું એક બીજું એક્ઝામ્પલ હમણાં આપું છું આ જ વાતની અંદર આગળ જતા તો પ્રશ્નની શરૂઆત સમજો અને પ્રશ્નના અંતના શબ્દને સમજો આનેથી તમે પ્રશ્નનું વિખંડન કર્યું આ કેવાશે નાખો તમે એટલે તમે પ્રશ્ન સમજી ગયા હું ડાયરેક્ટ અત્યારે સીધો પ્રશ્ન તમારી ઉપર થોપી દેવા માંગતો નથી મેં ખાલી પહેલો પ્રશ્ન લખાવ્યો એના માટે તમને એક સમજ મળે કે ભાઈ લખતી વખતે કઈ કઈ વસ્તુ ધ્યાને લેવી જરૂરી બાકી હું હાલ શરૂઆતના બે ચાર લેક્ચર તો એ જ સમજાવીશ કે લખતી વખતે કેવી કેવી ભૂલો થાય છે ઓકે જો જવાબ લખવાની જે મુખ્ય બાબત છે એમાં વર્ગીકરણ જે આપણને જોવા મળે એક શું જોવા મળે છે વ્યાખ્યા આપો તો એ જે કોઈ વસ્તુ આપણને પૂછી છે એની સાદામાં સાદા શબ્દો જે છે સરળમાં સરળ ભાષા છે નદી જોડાણ યોજનાથી આપ શું સમજો છો આ પહેલો સ્ટેપ અને પછી પાછળ લખ્યું હોય કે નદી જોડાણ યોજના એ પ્રાકૃતિક વિક્ષોભ લાવે છે આપનું મંતવ્ય જણાવો તો આ પ્રશ્નનો બીજો સ્ટેપ થયો છે તો પહેલા તો સાદામાં સાદા શબ્દોની અંદર સરળ ભાષામાં આપણે એ લખવાનો પ્રયત્ન કરવો પડશે કે નદી જોડાણ યોજના શું છે તો નદી જોડાણ યોજના એ બે નદીઓનું આંતરિક જોડાણ કરવાની એક યોજના છે જેમાં પૂરથી પ્રભાવી નદી અને દુષ્કાળથી પ્રભાવી નદી જે છે દુષ્કાળગ્રસિત નદી જે છે એનું આંતરિક જોડાણ કરવામાં આવે આ યોજનાને નદી જોડાણ યોજના રિવર લિંકિંગ પ્રોજેક્ટ કહી શકીએ આ આપણે એક અવધારણા બાંધી કહેવાય છે હવે આપણને પૂછે કે ભાઈ પ્રાકૃતિક વિક્ષોભ છે તો વિક્ષોભ એટલે કે પ્રકૃતિની મૂળ અવસ્થામાં નકારાત્મક અસર લાવી શકે લાવી શકે ડેફિનેટલી તો એની અંદર તમારે હવે લખવાનું થાય છે કે ભાઈ નદી જોડાણ યોજના જે છે એનેથી સમુદ્રમાં જતું સ્વચ્છ જળ જે છે એ ઘટશે ઓછું થશે નદી જોડાણ યોજના જે છે એનાથી નદીના માર્ગની અંદર રહેલી જૈવ વિવિધતા જે છે એના પર સંકટ આવતો જોવા મળશે નદી જોડાણ યોજનાની લિંક બનાવવા માટે વચ્ચે આવતા વૃક્ષો વચ્ચે આવતા નેશનલ પાર્ક વચ્ચે આવતા વાઇલ્ડ લાઈફ સેન્ચુરી જે છે એને આપણે ઇફેક્ટ કરશું જે આપણી બાયોડાયવર્સિટી જે છે એના ક્ષરણ માટે જવાબદાર બની શકે એના હેબિટેટને છીનવી લેશું એના આવાસને છીનવી લેશું આપણે તો આ બાયોડાયવર્સિટી એન્વાયરમેન્ટ ઉપર આપણને નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળ્યો આ પૂર્વ ધારણા આપણે બાંધી કહેવાશે વાતને લખવાની આ આ શબ્દોને તમે સમજી લો એટલે રફ વર્ક થઈ ગયું અને આને તમે ડેટા સાથે નાખો અંદર અને હાલ કરંટમાં ચર્ચામાં છે ને ભાઈ કેન અને બેતવા નદીનો પ્રોજેક્ટ ચર્ચામાં છે કોશી મેચી નદીનો પ્રોજેક્ટ આપણને ચર્ચામાં જોવા મળે બાંગ્લાદેશ સાથે આપણે કરાર વગેરે કરીને બેઠા છીએ તો આ પૂરો માજરો છે ને જાણવો સમજવો પડે શું કહેવા માંગે છે આ

એને પણ એની અંદર આપણે ઉમેરીને પૂરું એનું વિસ્તારપૂર્વક લખવાનો પ્રયત્ન કરશું આમાં શબ્દો પણ બહુ મોટો રોલ પ્લે કરે એ કઈ રીતે ગણવા એને પણ હું સમજાવું છું બસ ખાલી જોડાયેલા રહેજો રેડી એના પછી વર્ણન કરવું વિવરણ કરવું મૂળ મુદ્દો જે છે એને નાના વસ્તુથી લઈને એના બેસિક્સથી લઈને હાલ એની મૂળ પરિસ્થિતિ છે બધી જ વસ્તુને એની અંદર આવરી લેશું આપણે તો એનું વર્ણન કર્યું કહેવાશે એ સિવાય વાત કરીએ તો આ જે કોઈ શબ્દો જે છે એને જ આપણે જવાબ લખવાનો આધાર બનાવશું અને જો આ એક વખત આધાર આપણને બની જતો જોવા મળે પછી તમારી પાસે એક નાનકડી કી વર્ડ્સનું વર્ક તૈયાર થાય અને એ રફ વર્કની અંદર તમે ડેટા નાખો એનાલિસિસ ઉમેરો એની અંદર એક્ઝામ્પલ નાખો તમે એટલે તમારો જવાબ ફ્રેમ થતો જોવા મળે તો ભાઈ જવાબ એ કોઈ પુસ્તકમાં બેઠો હોતો નથી કોઈ જવાબ કોઈ વ્યક્તિ કેમ તમે લખી નાખો એમ પણ નથી હોતું એમાં કરંટના ડેટા જોઈએ એમાં એનાલિસિસ જોઈએ એમાં એ વિષય વસ્તુને તમે કેટલી સમજ્યા છો એ પણ એમાં રોલ પ્લે કરતો જોવા મળે છે જેનાથી તમારી વાક્ય રચનાઓ બને આ બધી વસ્તુનું કમ્પાઈલેશન થાય ને ભાઈ ત્યારે પેપર ત્યારે કાગળ અને ત્યારે પેન જે છે એ પ્રોપર વર્ક કરતી જોવા મળે બાકી કોઈ મનગડત એમસીક્યુ કે કોઈ મનઘડત પ્રશ્ન જે છે એને લઈને તમે સોલ્વ કરવા બેસો આ બધી ખોટી રણનીતિ સમજવી પરીક્ષા પાસ કરવી હોય તો આજે આ પ્લેટફોર્મથી એક નાનકડો સંદેશ આપું છું બે વસ્તુ તમારી પાસે હોવી જોઈએ એક જે પરીક્ષા આપવા જાઓ છો એનો સિલેબસ શું છે બાકી આ જનરલ નોલેજની દુનિયા છે આ ક્યારેય પૂરી ના થાય પણ સિલેબસ કવર થઈ શકે એક સિલેબસ હોવો જોઈએ અને બીજું જે છે એ કહેશું જૂના પેપરોનું એનાલિસિસ હોવું જોઈએ કે અત્યાર સુધીની મુખ્ય પરીક્ષાનો ટ્રેન્ડ શું હતો કેવી ડિમાન્ડ કરી હતી એને કેવા પ્રશ્નો એને પૂછ્યા હતા એવા પ્રશ્નો હવે પૂછી શકે હવે ટ્રેન્ડ થોડો બદલાઈ શકે આને જોવો જાણો સમજો ને એટલે સમજો કે તમે ત્રીસ ચાલીસ ટકા તૈયાર છો બાકી કોઈ એમ કહેતો હોય કે લાઈન આપણે લખી નાખીએ પેન ઉપડે નહીં સમજો એક ફકરો ના લખી શકે સરખી રીતે આ હકીકત છે સમજો તો અહીંયા જેટલી વસ્તુ પૂછી છે એને શું કરશું સરળમાં સરળ ભાષાની અંદર આપણે રજૂ કરવાનો પ્રયત્ન કરશું બસ આ જ મૂળ કન્સેપ્ટ જોવા મળે ઓકે હવે મૂલ્યાંકન કરવું આલોચના કરવું આ મેં તમને સમજો કે એની જે મૂળ વેલ્યુઝ જે છે રેડી જેમ કે ઉદાહરણ તરીકે નદી જોડાણ યોજના જે છે એનું મૂલ્યાંકન કરવું ભાઈ નદી જોડાણ યોજના હાલ ક્રિટિસાઈઝ કરીને આપણે હમણાં બે નદીઓને તમે જોડી નાખો તો પૂરનું સમાધાન થાય બે નદીઓને જોડી નાખો તો દુષ્કાળનું સમાધાન થાય બે નદીઓ જોડી નાખો તો ખેત ઉત્પાદન વધે બે નદી જોડો તો જમીનની ઉત્પાદન ક્ષમતા વધે બે નદી જોડો તો ખેડૂતની આવક વધતી જોવા મળે તો આ શું કર્યું હશે એનો રોલ જે છે એ શું જોવા મળે છે એના વેલ્યુ જે છે એ લખ્યા નદી જોડાણ યોજના છે આને એક એક્ઝામ્પલ લીધું આ સિવાય પણ તમે કોઈ પણ એક્ઝામ્પલ છે એને લઈ શકો એ કામ કરશું તો એની શું વેલ્યુ જોવા મળશે આપણા દેશની અંદર આપણા સમાજની અંદર એને આપણે અહીંયા હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કરશું ઓકે એમાં આલોચના કરવાનું પણ કહેવામાં આવે તો ક્રિટિસાઈઝ પણ કરવાની છે ને ઓકે તો વિષય વસ્તુ જે છે એનો મૂળ આંક જે છે એને સમજવાનો છે કે ભાઈ એ કઈ રીતે આપણને કામ આવતું જોવા મળે તો ઉમેદવારથી શું અપેક્ષા હોય કે જે કથન કે જે વસ્તુની વાત થઈ છે એને જ મહત્ત્વ આપે એને રેખાંકન કરે એને ઇમ્પોર્ટન્ટ સમજીને લખે પછી તમે આમાં લખી નાખો ગંગા નદી પૌરાણિક નદી છે ને છે ને તે છે ને ધોળાવીરા છે આ મુખ્ય પરીક્ષા ના થાય સમજો રેડી આવડતી વાત છે ને ખિસ્સામાં રાખવાની માંગી છે વાત હાથમાં લઈને જવાનું એટલે આ લઈ લેતી એક વખત હું કહું એ વસ્તુને ફોલો કરી નાખો થોડી અમારી જોડે જોડાઈને પ્રેક્ટિસ કરી નાખો ડેમ શ્યોર છે કે તમે કઈ રીતે લખવું જે છે એ તો સમજી જ શકશો પછી પ્રશ્ન શું પૂછાય અને તમારી કેવી તૈયારી છે એ વાત ગૌણ છે સમજો પણ હું એટલી બાહેધરી આપી શકું કે એપ્રોચ તમને પૂરો ક્લિયર થઈ જતો જોવા મળે ઓકે એના પાસે શબ્દ મર્યાદાને પણ ધ્યાને રાખવી સમજો અમુક લખવા બેસે એટલે બધું કિનારે મૂકીને પાછું પડે જ નહીં સમજો આપણે એક્ઝામની અંદર યુનિવર્સિટીમાં આપીએ અમારા મિત્ર વર્તુળ છે બધા બહાર નીકળે નક્કી કરે કેટલા પાના ભર્યા તો લોકો ચોવીસ તો જે બાવી ભર્યા ને થોડો ઘણી વાર નિમાણો થઈ જાય કે યાર મારા બે પાના ઓછા થઈ ગયા એટલે અહીંયા પન્નાના વજન ઉપર માર્ક મળવાનો નથી ઓકે જે શબ્દ આપેલા ને એ શબ્દના ક્રાઇટેરિયામાં જઈને જ વાત કરવાની આગળ જશો ને એટલે તમારી વાંચવાની ઝડપ એ વધશે કેમકે આ બહુ સરસ સિલેબસ બનાવે સમજો હું આના પક્ષમાં છું કેમ તો કે ભાઈ મોટા મોટા ફકરા વાંચવાના હવે એ ફકરાને તમે કેટલી સ્પીડમાં વાંચી શકો એ સ્પીડમાં તમે શું સમજ્યા વાંચી લેવાનો ઝડપી ને એ સમજાય ને તમે એને વન થર્ડ એ કરવાનું એક તૃતીયાંશ કરવાનો આપણને પ્રશ્ન પૂછે ગુજરાતીમાં આનો મતલબ કે સ્પીડમાં વાંચવું ને સ્પીડમાં સમજવું આ અધિકારીની અંદર ગુણ હોવો જોઈએ સમજો એ ગેંગે ફેંફે કરતો જોઈએ નહીં શોર્ટ ટાઈમની અંદર બધું આપણે ઝપાઝપી થતી અને રહી વાત આમ ટાઈમનો કાંટો ફરતો હોય આમ શબ્દની જગ્યા ઘટતી હોય અધિકારીને ડિપ્રેશનમાં જ રહીને કામ કરવાનું હોય સમજો પ્રેશર જે છે ને એ આદત બની જાય આપણી હા ને એક બાજુ રાજકીય દબાણ હોય એક બાજુ અધિકારીનું દબાણ હોય એક બાજુ આપણી નૈતિકતા કામ કરતી એક બાજુ આપણું ફેમિલી હોય બધાની વચ્ચે રહીને પ્રેશરમાં કામ કરવાનું જોવા મળે તો એ સમયે એક બાજુ ઘડિયાળ ફરતી એક બાજુ જગ્યા ખુરતી એક બાજુ યાદ ના આવતી એક બાજુ અઘરું પૂછણ બધા પ્રેશરની અંદર આપણે કેવો રોલ પ્લે કરી શકીએ છીએ આ ચેક કરવા માટે આપણી પૂરી આવી પેપર સ્ટાઇલનું સેટઅપ જોવા મળે છે એટલે ઘણા લોકો કે ભાઈ આટલા સમયમાં ના લખી શકીએ આમ થાય તેમ થાય ભાઈ એ કંઈ લાલ પીળી મોજ કરવા થોડું કીધું એ પ્રેશર ક્રિએટ કરવા કીધું છે સહન કરી શકે છે કે નહીં કાબિલ છે કે નહીં ભાઈ આખી જિંદગી પગાર આપવાનો છે ગાડી આપવાની ફેસિલિટી આપવાની છે તો ચેક તો કરવું પડે કે લાયક છે કે નહીં એમ હા કે મગજરી વાત અત્યાર સુધી આપી દીધા કેમ તો કે અત્યાર સુધી આગળ આગળ મા બીજા ધોરણની ફી આવે આગળ વધારો જ બૂટ ચપ્પલ નવા લે કે રેડી હવે આગળ ના વધારો હવે રોકવાની તો દર મહિને પગાર માંગશે એટલે હવે તો બહુ એ ચેક કરશે કે ભાઈ આપણા કામનો છે કે નહીં હે બની શકે આ વાત ચેક કરજો એટલે મેં આજ કીધું આજે જોડાયેલા જ રહેજો આજે પૂરેપૂરી જ્ઞાન પ્રાપ્તિની રાત છે સમજો આજ ક્યારે પૂરું થાય કઈ નક્કી નથી રેડી તો અહીંયા બેલેન્સ બનાવવું બહુ જરૂરી સમજો માની લો કે કોઈ જગ્યાએ તમને લખેલું છે કે ભાઈ મર્યાદા છે સમજાવો મહત્વ છે સમજાવો તો તમે બેલેન્સ બનાવજો બને ત્યાં સુધી જો તમને એવું લાગે કે મારે મહત્વ ચાર લખવા છે તો સામે મર્યાદા ચાર લખવાની તેવડ રાખવાની નિધન શું થાય આ વ્યક્તિ પોઝિટિવ વસ્તુને નેગેટિવ અસર શું થશે ને કામની અધિકારી નહીં જોવે એમ સમજીને મૂલ્યાંકન થઈ જાય તો જો મર્યાદા હોય તો મહત્વ જ લખવાનું નહીં સમજો બેલેન્સ બની જવું જોઈએ સંતુલન આપણા જવાબમાં હોવું જોઈએ જવાબ એક તરફી ના જોવો જોઈએ સમજો જેમ એક ડાયો દીકરો જે છે કઈ રીતે પોતાની પત્ની તરફે રહેતો હોય ને પોતાના મમ્મી રહેતો જો મમ્મી તરફ જાય તો સમાજ ને જો આ બાજુ જાય

કે વિષયને વ્યવસ્થિત અને સંપૂર્ણ રીતે રજૂ કરવાનો વિવેચના કરવાનો વાત જ્યારે થાય ને ત્યારે પૂર એને એસે સ્વરૂપ આપવાનો પ્રયત્ન આપણે કરશું પૂરી વિગતવાર જે લખવાનો પ્રયત્ન કરશું આનો મૂળ ટર્મ આપણને જોવા મળે તો લખાણ જે છે એ ખૂબ સરળ શબ્દોમાં અને એની સાથે જોડાયેલી તમામ બાબતો એને ભેગી કરવાની કમ્પાઇલ કરો અને પૂરો એને આપણે ડેપ્થમાં લખવાનો પ્રયત્ન કરશું આ શબ્દની મૂળ સમજ કહેશું અને વિશ્લેષણ કરો શું કરવાનું છે પૂરેપૂરી વિગત આપવાની એની અસર શું થઈ શકે એ લખવાનું છે એમાં આપણે શું કરીશું આપણે જે વિચાર જે વાક્ય લઈએ ને એને એકદમ ઈઝી ભાષા એ ભાષા જે છે બોલતી વખતે આપણે બે ત્રણ ભાષાઓ ભેગી થાય એમાં મારે ખાસ ઘણી વખત અરબી ઉર્દુનો ટોનય ભેગો થઈ જતો હોય છે ઇંગ્લિશય બોલાઈ જતું હોય તો આ જનરલી ચાલી જાય છે પણ લખતી વખતે આપણે બહુ એક્યુરેસી રાખવાનો પ્રયત્ન કરશું ત્યારે ભૂલ થવી જોઈએ નહીં ભાષા મિક્સ ના થવી જોઈએ તો આલોચના સમીક્ષા સમાલોચના ગુણોષ આ જે બધા શબ્દો રહ્યા એને આપણે સમજે ચોક્કસ એક રૂપરેખા જે તૈયાર થશે જેની અંદર આપણે બીજો તબક્કો શું કહેશું તો કે મર્યાદિત શબ્દો રેડી વિવેચના કરવાનું કીધું એટલે લડી લેવાનું પેપરની બહાર નીકળવાનું વાત નથી થતી જેનો ફર્મો આપ્યો ને એની તો બહાર લખવાનું જ નથી થતું સમજો ક્રાઇટેરિયા જેને બહાર કામ કરાય ના કરે તરત એવું નક્કી કરે કારણ થોડોક પાવર આપશું ને વધારે પાવર વાપરે સમજો અને આ ડિપાર્ટમેન્ટમાં તો તમે એક વસ્તુ મેં અનુભવી છે જેની પાસે પાંચ ટકા પાવર હોય ને સો ટકા વાપરવાની વાત કરતો હોય સમજ્યા તમે અને સો ટકા પાવર હોય ને એ પાંચ ટકા વાપરવામાં વિચાર કરે કે ક્યાં છોડને ખોટું લપમાં ઉતરવું એટલે આપણો જે મૂળ ફર્મો છે ને એની બહાર બારજીન વાત નથી કરવાની સમજો આ ફર્મો તમને ટેલિગ્રામમાં એવું નખાઈ દે એટલે તમે પ્રેક્ટિસ પ્રોપર એની કરી શકો જે કન્સેપ્ટ આપણને આપેલો એની બારજીન લખાણ કરવાનું થતું નથી ભાઈ તમે લખી નાખો તો બાર તો જે તે દિવસે તમને ગન મળ્યું પાવર મળ્યું તમે ગમે તેમ વાપરી નાખો રેડી એટલે મૂળ આપણો ક્રાઇટેરિયાની બહાર જઈને કામ કરવાનું થતું નથી ખાસ કરીને લખવાની વાત છે ઓકે તો જવાબનું લખાણ જે છે એમાં વાક્ય રચના રોલ પ્લે કરશે એમાં પ્રામાણિકતા કેટલો સાચો જવાબ છે રેડી હવે તમે કોશી નદી ને કાવેરી નદી સાથે જોડવાની યોજના લખો આખું ભૂગોળ ઉથલ પાછલ થઈ જતું જોવા મળે ડેટા ઓર્થેન્ટિક હોવો જોઈએ ટકાવારી લખો કોઈ વિશેષ આંકડા લખો તમે આ બધી વાત જે છે એ બહુ રોલ પ્લે કરતી આપણને જોવા મળે છે ઓકે તો જવાબ લખવા અંગે જે કોમન તમને બધાને કન્ફ્યુઝન હશે રેડી તમારી હાલ કોઈ કન્ફ્યુઝન હોય તો એને તમે કમેન્ટમાં નાખો અથવા મેં જનરલી રેન્ડમલી ચેક કર્યું છે બધાની જે મેન એરરો હોય કોઈને શું હોય કે ભાઈ ફકરા પાડવા કે વિધાનો લખવા ફકરા પાડવા કે ભાઈ મુદ્દાઓ પાડવા કે પછી કોઈ આકૃતિ બનાવી કોઈ કોઠો બનાવો કે ના બનાવો ઘણા બધા આપણને આવા જોવા મળતા હોય પ્રશ્ન વિદ્યાર્થી ને વિદ્યાર્થી નાનું બાળક છે સમજો એને અંદર ઘણી બધી ચેતના વગેરે જોવા મળતી હોય તો મેં રેન્ડમલી ચેક કર્યું છે એક તો શબ્દ સીમા જે છે કઈ રીતે નક્કી કરવી આ બહુ મોટી એવી કન્ફ્યુઝન જોવા મળતું હાલ જે છે આના ઉપર તમને હું કઈ નહીં કહું એના પાછળનું કારણ સમજી લો અત્યારે હાલ તમારે તમારા વિચારોને પેપર ઉપર લાવવાના છે આપણે આ પૂરા પ્રોજેક્ટને આગળ વધારીએ થોડા દિવસો જાય પછી એના ઉપર વળી પાછી આપણે એક સેશનનું આયોજન કરશું એટલે અત્યારે તમે બસો પચાસ શબ્દો તો આપણા કન્સેપ્ટની અંદર આવવા જોઈએ પણ હાલ હું તમને એવું કહે કે તમે લખવાની શરૂઆત તો કરો રેડી આગળ જતા આપણે કઈ રીતે શબ્દો ગણવા એને પણ સમજશું પણ અત્યારે તમારા અંદરના વિચારો છે એને બહાર લાવો તમારો ડર જે છે એને દૂર કરો પહેલાં તો આ પહેલી વાત ઓકે બીજું આકૃતિ કે ફકરા તમને લાગતું હોય કે આને લગતો ડેટા જે છે એ એક બોક્સની અંદર બનાવશું આપણે તો થોડું આકર્ષક લાગશે આપણને ગમતું હોય તો એ રજૂ કરી દેવાનું હેડી આમાં કોઈ ડરવા ગભરાવાનું વાત નથી ભારતની નાનકડી આકૃતિ દોરી પર દોરી દેવાની ગુજરાતની દોરી પર દોરી દેવાની પણ જરૂર હોય તો ની વાત છે પણ તમે એમને મોર પાડો એ એ બધી ખોટી વાત છે હેડી અંદરનો જે કલાકાર છે બાર આવો જોઈએ નહીં ડેલી લેક્ચર રહેશે આપડા એક પ્રશ્ન આપણે ડેલી સોલ્વ કરાવશું અને એક પ્રશ્ન ડેલી આપણે હોમવર્કમાં આપશું સમજ્યા વાતના એક તમને ઘરે અત્યારે હાલ પણ સેશન પૂરો થાય એટલે એક પ્રશ્ન હું તમને આપી રહ્યો છું પાછું એનું સોલ્યુશન કરશું આપણે હું તમને એ લખવા માટેની હિન્ટય આપી દઈશ અને એનું પાછું સોલ્યુશન પણ આપણે કરશું ઓકે ચિત્ર બનાવવાની જરૂર હોય બનાવી નાખો ભાષા જે ખાસ ધ્યાન રાખવાની મિક્સ ના થવું જોઈએ જે લેંગ્વેજ તમે ઇંગ્લિશ મીડિયમમાં લખવા માંગતા હો લખી શકો છો ગુજરાતીમાં લખવા માંગો લખી શકો છો પણ અંદર આવ્યા પછી આંકડાકીય માહિતી ને થોડી ઘણી ચાલે પણ એમાં અમુક ઇંગ્લિશ શબ્દો લખી નાખવા ગુજરાતી લખી નાખવા આ થોડું અઘરો ટાસ છે ઓકે ડાયગ્રામની જરૂર હોય આકૃતિ કરવી ના કરવી આ ઘણા બધા પ્રશ્નો હોય છે ભાઈ જ્યાં જરૂર લાગતી હોય ત્યાં ત્યાં કરી દેવાનું રિલેવન્ટ હોય કરી દેવાનું આકૃતિ ગંદી બને કોઈ મેટર નથી તમે અભિવ્યક્તિ આપી ચિત્ર આપવાનો પ્રયત્ન કર્યો એ જ વેલ એન્ડ ગુડ છે પણ જરૂર હોય તોની વાત છે અને તમને લાગતું હોય કે આ મુદ્દો આની સાથે રિલેવંડ ને આકૃતિથી કંઈક ફેર પડી શકે તમે દોરી શકો છો કોઈ વાંધો એમાં નથી ઓકે શુદ્ધ વાક્ય રચના હોવી જોઈએ અક્ષર કોઈ મેટર કરતા નથી ઓકે લખાણ જે છે એ ચિત્ર જે છે એને દોરવાનું બને ત્યાં સુધી આમ ટાળશું પણ જરૂરી હોય ચિત્ર દોરી દેવું અને લખાણ કરો તો એની નીચે અંડરલાઈન કરશું પણ એવી અંડરલાઈન નહીં કરવાની જે લાઇબ્રેરી બધા કરતા હોય લાઇબ્રેરીમાં વસ્તીના હાથમાં જો ક્યાંક હાઇલાઇટર આવી ગયું ને

આપણે લખશું જ એવો કોઈ મુદ્દો કે લગભગ પ્રસ્તાવના લખવાની જરૂર ના પડે અને ક્યાંક નિષ્કર્ષની વાત હોય તમને લાગતી હોય ભણામણ કરવાની બે ત્રણ લીટી તમે નીચે લખી શકો છો પણ એનું હેડિંગ બનાવવું અને પછી લખવું એવું કંઈ જરૂરી હોતું નથી અને એ સિવાયની મેટર જે છે એમાં મહત્વના શબ્દો જે છે એને અન્ડરલાઈન કરવા કરી શકો રેખાંકન કરવાનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું મેં કીધું એમ આખી ચોપડી પીળી નહીં કરી નાખવાની જવાબ પૂરેપૂરો હાઇલાઇટ નહીં કરવાનો કાળી કે વાદળી પેનથી લખવાનો પ્રયત્ન કરવાનો હાલ આપણે પ્રાયોરિટી અન્ય લેતા નથી ઓકે એ સિવાય અક્ષર જે છે જેટલા સારા એટલો ફાયદો થઈ શકે પણ હું એવું નથી કે તો અક્ષર ખરાબ હશે એટલે ફાયદો નહીં થાય છે તમારો ડેટા મજબૂત હશે તો લગભગ વાંધો નહીં આવે તો પેરેગ્રાફ પાડો યોગ્ય જ્યાં જગ્યાની જરૂર ત્યાં જગ્યા છોડો ત્યાં આકૃતિ દોરો આ બધી વસ્તુ વેલ એન્ડ ગુડ કેશું આપણે ઓકે અને બેલેન્સ બનાવશું આપણે મેં શું કીધું કે એક તરફી લખાણ થવું જોઈએ નહીં ફાયદા હોય સામે મર્યાદા પણ એટલી લખવાનો પ્રયત્ન કરશું શું પૂછાણું છે એને યોગ્ય રીતે સમજશું આપણને આવડતી વાતને થોપી નહીં દઈએ આપણે ત્યાં એ તો આપણા આ આપણા પૂરા પ્રોગ્રામની અંદર આગ્નિપથ સિરીઝ જે છે એનો હેતુ જ છે કે વિદ્યાર્થીને સારામાં સારી પ્રેક્ટિસ થઈ જાય ઓકે તો એમાં આપણે અંદર ધીમે ધીમે સમજાવશું એવો ક્યારેય ટ્રાય નહીં કરવાનો કે ભાઈ આપણા ઇમ્પ્રેસ કરી દઈએ રેડી એવું કઈ હોતું નથી અને પૂછાયેલી બાબત જે છે એને થોડું ડેપ્સની અંદર આંકડાકીય માહિતી લઈને એવી પ્રામાણિકતા આપવાની એને આપણો જવાબ વાંચીને કંઈક નવી ખબર પડે હે ને આ બધું ક્યારે થાય ભાઈ વાતો કરવા જ ના થાય આ બધું પ્રેક્ટિસ કરવાથી થાય રેડી અને હું બહુ ઓપન કહેવા માંગુ સમજો હું ક્યારે એવી ડંફાસ નહીં મારો હું તમને પાસ કરાવી દઉં હું તો એ જ વસ્તુ કહેવા માંગુ તમને પાસ તમે ખુદ જ કરાવી શકો તમારી પોતાની અંદર ક્ષમતા છે તમારી જરૂરિયાત છે સમજો આ વસ્તુ જ્યારે તમે સમજી લો ત્યારે તમારા માટે મોટિવેશન છે બોલો હા કે ના આપણું ઘર ચાલે એમ નથી આપણે પગાર વગર ચાલે એમ નથી રેડી આપણા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તો પછી આપણે શા માટે બીજા કોઈ મોટિવેશનની જરૂર છે આ પરિસ્થિતિ આપણું મોટિવેશન છે ક્યારેય થાક ના લાગે સમજો તમે વાતને રેડી ચલો તો અહીંયા તમારી સામે હું એક એક કરીને આ જેટલા પણ આપણે એવોલ્યુશનનો કોન્સેપ્ટમાં જોડાયેલા વિદ્યાર્થી છે એની કેવી ભૂલ થઈ છે એના સંદર્ભે એ લખશું અહીંયા આપણને પ્રશ્ન છે ભારતના ઇતિહાસમાં ગરમદલની વિચારધારા અંગે જવાબદાર કારણો જે છે શા માટે ગરમદલની વિચારધારા જે છે એ આપણને આઝાદીના સમય પનપતી જોવા મળી અને એમાં બાળ ગંગાધર ટિળકનો શું ફાળો આપણને જોવા મળ્યો આ પ્રશ્ન એક પૂછ્યો હતો આપણે એમાં વિદ્યાર્થી લખતી વખતે જે કોઈ ભૂલ કરી છે એને આપણે હાઈલાઈટ કરેલું છે જેમાં ભારતીય સ્વતંત્રતાની લડતમાં રાષ્ટ્રવાદની મુખ્ય બે વિચારધારા નરમ દલ અને ગરમદલ છે એ પૈકી છે એને આપણે અહીંયા આઉટ કરશું ગરમદલને લખવાનું કીધું છે એટલે વિદ્યાર્થી અહીંયા થોડી ભૂલ કરી હતી પહેલી લખવામાં એને અહીંયા આપણે માર્ક્સ પણ આપેલો છે એ સિવાય વાત કરશું તો એ પ્રશ્નને લખવાની શરૂઆત કઈ રીતે કરી શકે એનું અહીંયા બાજુમાં બુકબર્ડની ટીમ દ્વારા સજેશન પણ આપવામાં આવ્યું છે કે ભાઈ આ જવાબને લખતી વખતે તમે ઇન્ટ્રો કઈ રીતે આપી શકતા હતા મતલબ કે તમે જે લખેલી વાત છે ને એને અમે જાણશું સમજશું એને ઓર બહેતર કઈ રીતે બનાવી શકીએ રેડી એ અંગે જ્યાં જરૂર જશે ત્યાં તમને નાની મોટી આવી સલાહ વગેરે આપવામાં આવશે એ તમને બાય વોટ્સઅપ જે છે પાછું પેપર પણ મળશે તમને ઓકે એ સિવાય લખાણની અંદર ઉમેરવા લાયક જે અન્ય બાબતો જે હોય છે તમારો જવાબ તો સારો છે પણ હજી લાગ્યું કે ભાઈ આ લખી તો ઓર બહેતર રહેશે તો એવી નાનકડી સલાહ જે છે અહીંયા આપેલી જોવા આપણને મળતી હોય છે રેડી બાળ ગંગાધર ટીળકના એ યોગદાનથી એમના એ વલણથી જ એમને અશાંતિના જનક વગેરે કહેવામાં આવતા એ લાલ બાલ પાલની ત્રિપુટીના મુખ્ય સદસ્ય તરીકે જોવા મળ્યા આ વગેરેને આપણે એમાં લખશું રેડી તો એ હતું નહીં જવાબમાં એટલે આપણે એને મેન્શન કર્યું અહીંયા એને સેમ્પલ આપવાનો પ્રયત્ન કર્યો પછી આ જે ભાષાની વાત કરી મેં તમને લેંગ્વેજ જે છે એ મિક્સ થાય છે જો આંકડાકીય માહિતી આ ઓગણીસો એંસી લખે છે તો એમાં આઠને ઇંગ્લિશમાં લખે છે ઓગણીસો સત્તાણું એ પાછું ગુજરાતીમાં લખે છે કોઈ એક ભાષા પકડી લેવાની આ શું છે બહુ મેજર મિસ્ટેક નથી સમજો પણ ભાઈ માર્ક્સ કાપવા હોય ને તો કોઈ પણ બાનું આવી જાય સમજ્યા તમે એ ચાહે વાક્ય શુદ્ધિ હોય ઇવન ગ્રામર જોવા વ્યાકરણ જોવા મળતું હોય આપણને ઓકે એની પણ ભૂલ થઈ શકે એના પણ માર્ક્સ કપાય આવા પણ માર્ક્સ કપાય એટલે બહુ નાની નાની વસ્તુને હાઈલાઈટ કરીને સામે આપણે મૂકશું એ સિવાય અહીંયા આપણને જોવા મળે છે ઓપરેશન શક્તિ ઉપર પ્રશ્ન પૂછેલો છે એના સંદર્ભે આપણે બાજુમાં સજેશન આપેલું છે હેડી તો જવાબ લખવામાં જેમ જેમ વ્યક્તિ જોડાય એમ એની ઓર મજબૂત પ્રેક્ટિસ બનતી જોવા મળશે તો તમારે એક નાનકડો પ્રયત્ન કરવાનો છે આપણી આ બુકબડની અગ્નિપથ સિરીઝ જે છે એને તમારા વિદ્યાર્થી વર્તુળ મિત્રોની અંદર એને શેર કરવાની છે એ લોકોને જાણ કરવાની છે કે ભાઈ બુકબર્ડ મેઇન્સને લઈને હાલ આ સિરીઝ ચલાવી રહી છે આ સિરીઝમાં આપણે જોડાશું તો આપણી પ્રેક્ટિસ બહુ મજબૂત થશે ભલે કોઈ પ્રશ્ન બેઠો પૂછાય ના પૂછાય આવી હું ક્યારેય ડંફાસ નથી મારતો સમજો આવું કઈ હોતું જ નથી સમજે પણ હું એટલી જ એવું કહી શકીશ કે તમે પેન ઉપાડી શકશો તમે વિચારી શકશો તમે નાનકડું રફ વર્ક કરી શકશો તમે કી બનાવી શકશો બસ પછી તમારે ન્યૂઝપેપરનું એનાલિસિસ ડેટા વગેરેને જાણવું સમજવું અને એને એક યોગ્ય ઓર્ડરની અંદર લખવું આ ચાર ત્રણ વસ્તુ ભેગી કરો એટલે પછી લખાતું જોવા મળશે અને ભાઈ દસ માર્ક્સનો પ્રશ્ન દસમાંથી દસ લાવવાની અપેક્ષા રાખવી જરૂરી પણ પ્રયત્ન તો એ કરશો આપણે પાંચ સાત માર્ક્સ મળી જાય આપણને આવી પ્રેક્ટિસ કરવી જરૂરી આપણું નામ આવવું જોઈએ ભાઈ સમજો તો આ સોમનાથ મંદિર સાંસ્કૃતિક વારસાના સંદર્ભે આપણને જોવા મળે છે ઓકે એમાં એ વિદ્યાર્થીની જે ત્રુટી વગેરે છે એને હાઇલાઇટ કરી અહીં અમારો પ્રયત્ન એવો છે કે તમને ડિમોટિવેટ નથી કરવાનો પણ એમાં તમે શું લખી શકો પૂરેપૂરું સજેશન જે બાજુમાં આપવામાં આવે છે અને જ્યાં શબ્દો ખૂટતા હોય રેડી વાક્ય રચના અધૂરી છે ત્યાં એને પૂરી કરવામાં પણ આપણે શીખવાડીએ છીએ તો આના બેઝ ઉપરથી આખું આપણું આ મૂલ્યાંકન થાય અને મૂલ્યાંકનની અંદર આપણે કેટલા માર્ક્સ વિદ્યાર્થીને આ અનુસાર મળી શકે હાલાકી બધાનું મૂલ્યાંકન અલગ અલગ હોય સમજો કે હું કહું એટલા જ માર્ક્સ આવે આમ તેમ એવું કંઈ નથી જોવાવાળા વ્યક્તિ અને લખવા વાળાની રજૂઆત આ બે બંને વસ્તુનું સર્વૈવ ભેગું થાય ઓકે અહીંયા આપણને એનર્જી ઉપર પૂછેલો છે પ્રશ્ન તો એમાં સજેશન આપણે આપ્યું છે કે ભાઈ સ્વચ્છ ઉર્જા ઉત્પાદન પારંપરક ઉર્જાની નિર્ભરતા છે એના પર આપણે રોક લગાવીને જશું વૈકલ્પિક ઉર્જા ઉપર તો પૂરો કોન્સેપ્ટ અહીંયા એક સજેશન મળતું જોવા મળે ભાઈ સલાહ મળે ને અને એમાં સારી ને સાચી સલાહ મળે એની બહુ અસર થાય સમજો સલાહ લેવી ના લેવી એ ગૌણ વાત છે તો હવે આ રીતે આપણે પૂરો એક ફર્મો જે છે એ તમને ઘરે આપશું અત્યારે હાલ મારો લેક્ચર પૂરો થશે એટલે આપણી બુકબર્ડની ટેલિગ્રામ જે છે એની અંદર તમે જશો એટલે ત્યાં તમને આજનો પ્રેક્ટિસ ક્વેશ્ચન જે છે એ પણ મળી રહેશે એને લખવાના કી વર્ડ્સ પણ તમને આપવામાં ખાસ યાદ રાખજો કોઈ પ્રશ્ન ક્યાંથી ઉઠપટાંગ લઈને ટેલિગ્રામમાં નાખી દેવાની વાત નથી સમજજો તમે જે લખશો એમાં ક્યાં ક્યાં કેવી ત્રુટી જોવા મળી એનું પૂરું લિસ્ટ તમને અહીં રિમાર્ક કરીને આપવામાં આવશે સમજો વાત પૂરું લિસ્ટ તમને મળ્યું કે ભાઈ કયા નંબરના પ્રશ્નમાં કેવી તમારી અડચણ જોવા મળી અને કયો પ્રશ્ન એકદમ એક્યુરેટ છે બે વસ્તુ આપવામાં આવશે રેડી એટલે આ શું થયું કેવા છે એક પૂરો એવો પ્રોગ્રામ ચાલતો જોવા મળ્યો કે ભાઈ અત્યાર સુધી આ મેઇન્સને લઈને આપણે આપણું મદારી સ્વરૂપ ધારણ કર્યું નહોતું સમજો હવે ફૂલ ફેઝમાંથી તમે લાભ લઈ શકો છો પૂરી રીતે અને તમારા વિદ્યાર્થી મતૃળ વર્તુળ જે છે એને પણ ભલામણ કરો રેડી હવે અત્યારે હાલ આપણો જે લેક્ચર પૂરો થશે એમાં એક હોમવર્ક તમને આપવામાં આવે છે આ પ્રશ્નને તમારે જાતે લખવાનો છે આ તમને ટેલિગ્રામમાં પણ મળશે તમે આની પ્રિન્ટ પણ કઢાવી શકશો લખીને તમે અમને વોટ્સઅપ પણ કરી શકશો ટેલિગ્રામમાં જોડાશો એટલે એની માહિતી મળશે તમને પ્રશ્ન જો સાંભળી લો આરામથી અને એને લખવાના કી વર્ડસે આપી દો સમજો આ તમારું કામ ઈઝી બનાવી દેશે હું સમજી શકું ભાઈ પહેલા જ દિવસે પ્રશ્ન આપી દો એટલે સીધું ડીમોટિવેટ કરવાની વાત થાય પણ સાથે થોડો ટેકો કરશું તો તમે પેન ઉપાડી શકશો પ્રશ્ન જ આપણી પાસે ભારતની ભૌગોલિક સ્થિતિ અંગે ભૂગર્ભ જળનો ઉપયોગ જે છે વધુ થાય છે ભાઈ દુનિયામાં સૌથી વધુ ભૂગર્ભ જળ છે ને ભારત વાપરે છે ડેમ શ્યોર તો એના જવાબદાર કારણો શું છે શું રીઝન છે અને વર્તમાનમાં ભૂગર્ભ જળ સ્તરમાં ઘટાડો થઈ રહ્યો છે કારણ જણાવો યાદ કરો સેશનની આગળની વાતને કે પ્રશ્નને પૂરેપૂરો સમજવો આમાં બે વસ્તુની ડિમાન્ડ થઈ છે એક તો ભૂગર્ભ જળનો ઉપયોગ કેમ વધુ થાય છે અને એક ભૂગર્ભ જળ જેનું સ્તર કેમ ઘટી રહ્યું છે ભાઈ ભૂગર્ભ જળ જે છે એનો ઉપયોગ વધુ થાય જ ને કારણ સમાજ ખેતી પ્રધાન જનસંખ્યા વિશ્વની સૌથી વધુ ઔદ્યોગિકરણનો શહેરીકરણ જોવા મળે છે ક્લાઇમેટ ચેન્જ થતી જોવા મળે જે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ સમજો ગ્રાઉન્ડ વોટર નીચું ઉતરતું જોવા મળે છે સમજો તમે વાતને ઓકે તો અહીંયાથી પહેલી વાત તો આપણને ક્લિયર થતી જોવા મળે છે કે ભાઈ તીવ્ર ઔદ્યોગિકરણ તીવ્ર શહેરીકરણ ખેતી ને પ્રાથમિકતા જનસંખ્યા વધુ પશુપાલન વધુ આ બધા કારણની અંદર પાણીની માંગ જે છે એટલે આપણે ભૂગર્ભ જળ એને વધારે વાપરીએ આપણે ત્યાં મોસમી જોવા મળે બારેમાસ વરસાદ આવતો નથી અને એવો પણ વરસાદ નથી આવતો કે આપણે એને સ્ટોર કરી શકીએ એવો આપણી પાસે કોઈ અભિગમ્ય નથી અને એમાં ભૂગર્ભ જળ સ્તર જે ઘટી રહ્યું છે ઘટવા પાછળનું કારણ મેં તમને કીધું એ મુજબ ક્લાયમેટ ચેન્જ થવું બિનમોસમની બારિશ થઈ જવી ઓકે એ સિવાય વાત કરીએ આપણે તો કેશું વૃક્ષોનું આવરણ ઘટું ભાઈ વૃક્ષો વરસાદ લાવવાનું ચુંબકીય બળ છે પણ તીવ્ર શહેરીકરણ થાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય એટલે હટાવી દો વૃક્ષો સિમેન્ટ બ્લોક પ્લાસ્ટિક લગાડ દો ફના થઈ જતું જોવા મળે રેડી પછી પાણી કઈ રીતે અંદર ઉતરે અને ભાઈ ભૌમિકભાઈ પ્રજાપતિ બધા જ વિષયને લઈને પ્રેક્ટિસ થતી જોવા મળશે નહીં કોઈ એક બે વિષય સમજો ઇંગ્લિશ પણ આવશે આ જ રીતે ડેલી હેડ ઇંગ્લિશ પણ ગુજરાતી પણ એના ઉપર તો વધુ ધ્યાન આપવામાં આવશે ઓકે ચલો તો હિન્ટ આપી દઉં છું જવાબ લખશો તમે સૌથી પહેલો તો ભૂગર્ભ જળનો ઉપયોગ શા માટે વધારે એક નાનકડી હિન્ટ આપવું એવું નથી કેતો આ જવાબ છે પણ તમે આને હેલ્પમાં લઈ શકો છો ખેતી પશુપાલનની પ્રાથમિકતા વધુ જનઆબાદી વધુ ઔદ્યોગિકરણ તીવ્ર શહેરીકરણ મોસમી આબોહવાને અને પારંપરિક સિંચાઈના સ્ત્રોત જે છે એમાં વિક્ષો ઉભો થઈ ગયો છે આ બધા કારણો ભેગા થાય તો ભૂગર્ભ જળ આપણે વધુ વાપરવું પડે છે આ હિન્ટ મળી જવાબ લખવાની તો કે હા સમજો અને એના પછી નેક્સ્ટ નંબર વાત કરીએ આપણે તો પૂછું પૂછ્યું હતું કે વર્તમાન સમયમાં ગ્રાઉન્ડ વોટર જે છે એ કેમ આપણને ઘટતું જોવા મળે છે તો એના હિન્ટ આપી દઉં તમને પહેલી વાત તો શું કહેશું સામાજિક સમજનો અભાવ સાચી વાત છે રેડી વસ્તી શું કરે છે સીધું તે આપણને પાણી જે છે એનું ડબલું ઊંધું ફાળતા જોવા મળે સમજો ટ્રેક્ટર તો કે નહેરમાં ઉતાર દો સીધું ધોઈ નાખવાની વાત છે પાણીનો બહુ ઉપયોગ દુરુપયોગ થાય ભારત એક એવો દેશ હતો ભરતભાઈ સમજો તમે કે ભારતમાં ખળખળ વહેતી નદીઓ જોવા મળતી કુવાઓ ભરેલા જોવા મળતા તળાવો ભરેલા હતા અત્યારે બાટલીમાં પાણી વેચાય છે એટલે તમે કલ્પના કરો વોટર ક્રાઇસિસ જે છે ને બહુ મોટા ચેલેન્જીસ તરીકે આવશે એટલે પહેલા સામાજિક સમજ વિકસાવી બહુ જરૂરી એમાં આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો રેડી એ સિવાય વાત કરીએ તો ક્લાઇમેટ ચેન્જ થયું સિમેન્ટનો ઉપયોગ વધ્યો ખુલ્લી જમીનનો અભાવ થઈ ગયો ઓકે ખુલ્લી જમીન છે જ હવે લગભગ અને છે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી ગયું છે અને વૃક્ષોની ઘનતા જે એની અંદર આવરણ જે છે એ ઘટતું જોવા મળ્યું તો આમ આ તમને આપ્યું એક હિન્ટ આપવાનો પ્રયત્ન કર્યો કે આ મુજબ આપણે જવાબને આગળ લઈ જઈ શકીએ ઓકે આને તમારે જાતે ઘરે લખવાનું છે આ મેં હજી પૂરો સમજાયો નથી આના ઉપર આપણે હવે સમજૂતી લઈને આવશું પણ આ એક આન્સર જે છે એનો રોડ મેપ તમે કહી શકો કે ભાઈ વર્ષા જળના જે સંરક્ષણ કરવું જોઈએ એની ખાલી વાતો થાય છે એ અંગે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનવું જોઈએ એ સેટઅપનો અભાવ જોવા મળે ગ્રાઉન્ડ વોટર દિવસે દિવસે આપણને દસથી પંદર ફૂટ તો ઘટતું જોવા મળ્યું છે રેડી તો આમ આપણી વાત જે છે દોસ્તો એને અહીંયા વિરામ મૂકીએ છીએ યાદ રાખજો તમે બુકબળ જે છે એની આ અગ્નિપદ સિરીઝનો એકમાત્ર હેતુ છે કે વિદ્યાર્થી વધુમાં વધુ અમારી સાથે જોડાય અને સારામાં સારી પ્રેક્ટિસ કરે હવે આ અંગે તમારે ટેલિગ્રામ ચેનલની મુલાકાત લેવાની છે બુકબર્ડની એમાં આપણે રોજ એક પ્રશ્ન નાખશું દરેક વિષયના પ્રશ્નો એમાં આવતા જોવા મળશે એનું આખું પૂરું મોડ્યુલ એક ડેવલપ કરેલું જોવા મળે છે એ સિવાય આપ બુકબર્ડના વિડીયો લેક્ચર્સનો લાભ જે છે એ અમારી એન્ડ્રોઈડ એપ્લિકેશનના માધ્યમથી લઈ શકો એ સિવાય બુકબર્ડ એકેડેમી સેન્ટર જે છે એ આપણને સેક્ટર છમાં રશિયન બેકરીની ઉપર જોવા મળે ત્યાં તમે અમારા ઓફલાઈન કોચિંગનો પણ લાભ લઈ શકો છો તો અહીં હાલ મારી વાતને હું વિરામ મૂકું છું સેશન કેવો લાગ્યો એ અંગે તમારા શબ્દો જે છે એ મારા સુધી પહોંચાડજો તમારા શબ્દો જે છે એ જ મારા કામ કરવાના જુસ્સાને વધારશે અને કોઈ પણ તમારી મૂંઝવણ હોય એને પણ તમે રજૂ કરજો આપણે એનું સમાધાન કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું તો મળીએ સાથીઓ નેક્સ્ટ સેશનની અંદર થેન્ક યુ થેન્ક યુ સો મચ